હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ્યેય જીપીએસસી હું છું આપ સૌનો મિત્ર પાર સોરઠિયા જે લોકો જીપીએસસી દ્વારા લેવામાં આવતી જે બહુવિધ જે પરીક્ષાઓ જે એની તૈયારીઓ કરે છે પ્રાથમિક હોય મુખ્ય હોય કે મૌખિક કસોટીની તૈયારી કરતા હશ એ લોકોને તો મારો પરિચય છે જ પરંતુ અહીંયા તમે આ જે ચેનલ જે છે યુટ્યુબની એનું તમે નામ વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે ઉદ્દેશ શું છે ધ્યેય જીપીએસસી એટલે કે જીપીએસસી આયોગ દ્વારા એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કે જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે આયોગ જે છે એ આયોગ દ્વારા કંડક કરવામાં આવતી જે અલગ અલગ એક્ઝામ જે છે એ એક્ઝામની પ્રિપેરેશન કરાવતી આ અમારી એક ચેનલ છે આગળના સમયમાં એક નવું પણ તમારા માટે કંઈક લાવવાના છે આ લેક્ચરની અંદર હું તમને બેઝિક માહિતી આપવાનો છું ઘણા મિત્રોને આ બધી બાબત ખબર હશે પરંતુ આ માહિતી એ લોકો માટે છે કે જે લોકો આ ફિલ્ડમાં નવા એન્ટર થવા માગે છે કે જેને જીપીએસસી વિશે કંઈ નથી ખબર એ લોકોને માહિતી મારે આપી છે કે જીપીએસસી શું છે સામાન્ય રીતે આપણે એવું બોલતા હોય કે બાબલો શું કરે છે તમારો તો કે બાબલો જીપીએસસીની તૈયારી કરે છે ભાઈ બાબલો જીપીએસસીની તૈયારી કરે છે પણ જીપીએસસી એક આયોગ છે જીપીએસસી કોઈ એક્ઝામ નથી આ જીપીએસસી આયોગ દ્વારા અલગ અલગ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે આમ તો આ પ્રકારની જે અલગ અલગ એક્ઝામ હોય એ કેમાં હોય તો કે રાજ્યની અંદર અલગ અલગ જે મુલકી સેવાઓ હોય જે અલગ અલગ વહીવટી સેવાઓ હોય એ ટેકનિકલ પણ હોઈ શકે ને એ જનરલ પણ હોઈ શકે બંને હોઈ શકે તો એ અલગ અલગ સેવાઓ માટે રાજ્યને સર્વ કરવા માટે આમ તો એને લોક સેવક કહેવાય સરકારી નોકર આપણે જેને કહીએ આમ તો આપણે એક નવો શબ્દ એડ કરી દીધો અધિકારી હકીકતમાં અધિકારી શબ્દ ક્યાં છે જ નહીં સરકારી નોકર શબ્દ છે સિવિલ સર્વન્ટ સરકારી નોકર ઓકે નાગરિક સેવક બીજા શબ્દમાં મારે કેવું હોય અલગ અલગ પ્રકારના નાગરિક સેવક હોઈ શકે અમુક ટેકનિકલ ફિલ્ડમાં અમુક કોઈ પ્રોફેસર તરીકે કાર્ય કરતા હોય અમુક આરટીઓ હોય અમુક આરએફઓ હોય તો આ બધા સિવિલ સર્વન્ટ જ છે આ બધા નાગરિક સેવક જ છે લોક સેવક જ છે હવે જીપીએસસી દ્વારા કેટલી એક્ઝામો લેવામાં આવે છે હવે અહીંયા બે પ્રકાર જીપીએસસીની અલગ અલગ એક્ઝામોમાં પડશે એ હું તમને સમજાવીશ પરંતુ પહેલાં જીપીએસસી વિશે માહિતી આપી દો કેટલા લોકોને એ જ નથી ખબર કે આ જીપીએસસી શું છે જીપીએસસી જેવી અલગ અલગ જે સંસ્થાઓ જે છે ને એ તો આઝાદી પહેલાં પણ હતી ઓગણીસો પાંત્રીસનો જે અધિનિયમ આવ્યો નાઇન્ટીન થર્ટી ફાઈવનો જે ગવર્મેન્ટ એક્ટ આવે છે એ ગવર્મેન્ટ એક્ટમાં પ્રોવિન્સલ એટલે કે જે પ્રાંત હોય એ પ્રાંતમાં પણ આ પ્રકારની જે સિવિલ સેવા જે છે એની એક્ઝામ લેવાય એટલા માટે પ્રાંતિય આયોગ બનાવવામાં આવે છે જેમ કે ગુજરાત અથવા સૌરાષ્ટ્ર અથવા મુંબઈ પ્રાંત હોય ત્યારે બોમ્બે પ્રાંત હતો તો બોમ્બે પ્રાંતનું એક અલગ આયોગ બને એ આયોગ શું કરશે અલગ અલગ જે લોકસેવકો જે છે એની એક્ઝામ કન્ડક્ટ કરશે એના માટેની હવે એ જ પછી આઝાદી બાદ જ્યારે ગુજરાત રાજ્ય બને છે તો રાજ્ય પહેલી મેં ઓગણીસો સાહીઠના રોજ બની ગયું પરંતુ આ રાજ્યની સાથે સાથે એક નવી એક કોન્સ્ટિટ્યુશનલ બોડી પણ બને છે કઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે તો કે એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આયોગ આ બંધારણીય સંસ્થા છે અનુચ્છેદ ત્રણસો પંદરથી લઈ ઓકે અનુચ્છેદ જે આપણું બંધારણ જે છે ભારત દેશનું કોન્સ્ટિટ્યુશન એ કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ ત્રણસો પંદરથી લઈ અને ત્રણસો ત્રેવીસ સુધી આની વાત કરવામાં આવેલી છે હવે એ તો પાછો બંધારણનો ટોપિક થઈ ગયો બંધારણમાં પાછું આ ભણવાનું થશે આપણે બંધારણની અંદર આપણે આખે આખો આ ભાગ જોવાનો છે એની અંદર આપણે પીએસસી પણ જોઈશું કે એના સભ્યોની લાયકાત શું હોય કેટલી ઉંમર સુધી એના સભ્યો રહી શકે એના ચેરમેનની નિમણૂક કોણ કરે અત્યારે માનનીય દાસા સાહેબ છે એના ચેરમેન પરંતુ બીજા અલગ અલગ સભ્યો પણ હોય જેમ કે કિકાણી મેડમ છે લાસ્ટ ટાઈમ મારે જ્યારે જીપીએસસીનું ઇન્ટરવ્યુ હતું ત્યારે મારું ઇન્ટરવ્યૂ કીકાણી મેડમના બોર્ડે લીધું હતું તો આવા અલગ અલગ છ જેટલા સભ્યો પણ હોય હવે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે આ જીપીએસસી કઈ કઈ પ્રકારની એક્ઝામ લેશે એ પરીક્ષાની પદ્ધતિ કેવી હોય કારણ કે ઘણા જે નવા વિદ્યાર્થીઓ છે જે મારા મિત્રો જે હજી કોલેજ કરે છે પરંતુ એનું એક સપનું છે કે મારે પીઆઈ બનવું છે મારે મામલતદાર બનવું છે મારે ટીડીઓ બનવું છે મારે આરટીઓ ઇન્સ્પેક્ટર બનવું છે તો આના માટે એ એનું સિલેબસ શું હોય એની અંદર કયા કયા વિષય તમારે કોલેજથી જ કરવા જોઈએ ધ્યેય જીપીએસસીની ટીમ તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તો આ બધી જે ચર્ચાઓ જે છે અહીંયા હું કરવા આવ્યો છું હવે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જીપીએસસી જે આયોગ જે છે આ જીપીએસસી આયોગ દ્વારા આમ તો બે પ્રકારની હું જે જીપીએસસી આયોગ તો દર વર્ષે બહાર પાડે જ આ જીપીએસસી આયોગ દ્વારા આમ જનરલી હું જે એક્ઝામ જે છે ને બે ભાગમાં વેચી શકું એક એક્ઝામને હું કહીશ જનરલ એક્ઝામ કેવી એક્ઝામ જનરલ એક એક્ઝામને હું અહીંયા કહીશ જનરલ એક્ઝામ કેવી એક્ઝામ જનરલ એક્ઝામ હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે સર અહીંયા જનરલ શું કામ લખું જનરલ એટલા માટે લખું છું કે કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ જે હશે કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ હવે ગ્રેજ્યુએટ શું છે મારે તમને નથી સમજાવવાનું કે ગ્રેજ્યુએટ કોને કહેવાય એ બધાને ખ્યાલ છે કે જેણે કોઈ બીકોમાં કરે કોઈ બીએમાં કરે કોઈ બીઈમાં કરે કોઈ બીટેકમાં કરે ઓકે કોઈ બીએસસી કરે તો આ બધા ગ્રેજ્યુએટ છે ઓકે તો આ જે ગ્રેજ્યુએટ વ્યક્તિ જે છે એ જે દરેક ગ્રેજ્યુએટ વ્યક્તિ જે એક્ઝામ આપી શકે ને એને હું જનરલ નામ આપીશ શું આપીશ જનરલ ગુણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય તો સાહેબ આ જનરલ એટલે કે બધા વ્યક્તિઓ કઈ કઈ exam આપી શકે જેમ કે મે બી સિવિલ કર્યું તો હું સિવિલ ની પણ કોઈ exam આપી શકું પણ કોઈ વ્યક્તિએ બીકોમ કર્યું છે તો એ પછી સિવિલ એન્જિનિયરિંગ ની exam આપી શકે નહીં તો એને આપણે કશું ટેકનિકલ એને આપણે શું કહીશું ટેકનિકલ એને આપણે અહીંયા કહીશું ટેકનિકલ પહેલા હું ચર્ચા કરીશ કે કઈ કઈ exam છે કે જે જનરલ માં આવશે કેમાં આવશે જનરલ માં પહેલા હું ચર્ચા કરીશ કે કઈ કઈ જે exam છે કે જે જનરલની અંદર આવશે કે જે બધા વ્યક્તિ આપી શકે ગ્રેજ્યુએટ કોઈ બી વ્યક્તિ એ પરીક્ષા આપી શકે અને અહીંયા હું તમને એ એક્ઝામોની તૈયારી કરાવવાનો છું શું કામ કારણ કે એની સીટો વધારે આવશે એની સીટો વધારે આવશે બીજું જીપીએસસીની તમને વાત કરું તો જીપીએસસીની દરેક પીટી મેં પાસ કરેલી છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું આ ફિલ્ડમાં શું ચાર વર્ષથી આવનારી દરેક પ્રાથમિક પરીક્ષા હોય તો એ પ્રાથમિક પરીક્ષા શું હોય મુખ્ય પરીક્ષા શું હોય એ પણ આપણે આગળ પદ્ધતિ એની સમજીશું હવે જનરલ પરીક્ષામાં કઈ કઈ પરીક્ષા આવે છે જે જનરલ એક્ઝામ જીપીએસસી કન્ડક્ટ કરે છે કે જે દરેક વ્યક્તિ આપી શકે એની અંદર વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે એક તો આવશે પોલીસ ઇન્સ્પેક્ટર કઈ એક્ઝામ આવે પોલીસ ઇન્સ્પેક્ટર કોઈ વ્યક્તિ છે જેને પોતાના જે છે ત્રણ સ્ટાર જોઈએ છે ઘણાનું સપનું હોય કોઈ પીઆઈને જો પીઆઈની ગાડી જતી હોય તો સપનું હોય મારે પીઆઈ બનવું છે યસ તમે પીઆઈ બની શકો પણ હા એના માટે તમારે મહેનત કરવી પડશે એના માટે તમારે હાર્ડવર્ક કરવું પડશે સક્સેસ ડઝન્ટ કમ ટુ યુ બટ યુ ગો ટુ ઇટ આ વાસ્તવિકતા છે ઓકે જબ તક ન પડે હથોડે કી ચોટ પથ્થર બી ભગવાન નહીં હોતા બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા એટલે આમાં ધીરજ તો રાખવી જ પડશે અદમ્ય ઈચ્છાશક્તિ જે વ્યક્તિની બર્નિંગ ડિઝા સ્ટ્રોંગ હશે એ પીઆઈ પણ બની શકે છે મેં પણ બે વખત પીઆઈની પીટી પાસ કરી નાખી પણ મને દોડવાની એટલી બધી ઈચ્છા ન થાતી સવારમાં ઉઠવું પડે દોડવું પડે એમાં રનિંગ પણ આવે એમાં ફિઝિકલ પણ આવે એ પણ આપણે સમજીશું કે અલગ અલગ એક્ઝામની પેટર્ન કઈ રીતની હોય તો પીઆઈ આવશે ઓકે અને પીઆઈની આગળના સમયમાં જીપીએસસી કેલેન્ડરમાં ચાલીસ જગ્યાઓ આપેલી છે કેટલી ચાલીસ આવનારા સમયમાં આવવાની છે બીજું પીઆઈ કોઈ પણ વ્યક્તિ આપી શકશે કે પીઆઈ એક્ઝામ કોઈ પણ વ્યક્તિ આપી શકશે ત્યારબાદ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આવી એક જોબ છે જેને ઘણા લોકો કહેતા હોય શોર્ટમાં એસટીઆઈ એસટીઆઈનું કામ શું હોય ભાઈ એ પણ હું તમને કહી દઉં એસટીઆઈ જે છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જે છે આ જીએસટી કલેક્શન કરવાનું અને રેડ પાડવાનું કામ કરે છે બે સ્ટાર પણ આવે વર્દી પહેરીને જવાનું હોય ઘણા લોકોને વર્દીનો શોખ હોય તો વર્દી એસટીઆઈમાં પણ આવશે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આની પણ આવનારા સમયમાં બહુ બધી જગ્યાઓ આવવાની છે શું કામ કારણ કે એક એક નવો વેરો લાવ્યા સરકાર જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો આના માટે ઇન્સ્પેક્ટરોની જરૂર પડે ને બહુ બધા બોગસ બિલિંગ બનાવે છે મને યાદ છે ઘણા લોકો જે છે ને બોગસ બિલિંગ બનાવે તો એ બિલિંગ બનાવી બોગસ બિલિંગ બનાવી અને સરકાર જે છે એ જે કર ચૂકવવાનો એના બદલે કર ચોરી કરે છે જેને ટેક્સ ઇવિઝન કહેવાય ઓકે ટેક્સ એવિઝન કહેવાય તો એ કર ચોરી જે છે એ કરતા પણ લોકો છે તેને પકડવા તો પડશે ને અને સરકારની આવક તો વધારવી પડશે ને તો સરકારની આવક વધારવા માટે સારા એવા અધિકારીની જરૂર પડશે તો એસટીઆઈની જે પરીક્ષા જે છે એ પણ દરેક વ્યક્તિ આપી શકે માત્ર કોમર્સવાળો નહીં બે હજાર સોળ સત્તર પહેલાં જે એસટીઆઈની ભરતી થઈ હતી ને એમાં કોમર્સવાળા હતા માત્ર પણ હવે એન્જિનિયર પણ આપી શકશે ડોક્ટર પણ એમબીબીએસ કરેલો પણ આપી શકશે દરેક ગ્રેજ્યુએટ વ્યક્તિ એસટીઆઈની પરીક્ષા આપી શકશે એટલે જ મેં કઈ કેટેગરીમાં મૂકી જનરલ કેટેગરી ઓકે હવે આપણે જોઈએ વાત કરી દીધી વાત કરી ત્યારબાદ કોઈ વ્યક્તિને ગાંધીનગરની બહાર જ નથી જાવ ગાંધીનગરમાં સચિવાલયમાં જીપીએસસી માં નોકરી કરવી તો એના માટે એક જોબ છે ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી સેક્શન ઓફિસર અને સાથે એક લેવાય છે નાયબ મામલતદાર નાયબ મામલતદાર ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર આ પરીક્ષા પણ કોઈ પણ વ્યક્તિ આપી શકે આમાં કોઈ નહીં બીટેક વાળો બી વાળો બધા એટલે જનરલ છે એટલે પીઆઈ એસટીઆઈ ડીવાય એસ ઓ નાયબ મામલતદાર ને જેને બધા બધા જે પરીક્ષાની રાહ જોતા હોય જીપીએસસી ક્લાસ વન ટુ કઈ પરીક્ષા જીપીએસસી ક્લાસ વન ટુ હકીકતમાં આનું નામ શું છે મુલકી સેવા વર્ગ એક વર્ગ બે ગુજરાતીમાં કેવું લખ્યું કે ગુજરાત રાજ્ય મુલ્કી સેવા વર્ગ એક બે અને હવે આમાં ચીફ ઓફિસરને પણ ઇન્ક્લુડ કરી દીધું છે આમાં બહુ બધી છે સપોઝ કોઈનો ઉદ્દેશ્ય કોઈ કલેક્ટરને જોયો તો એને થયું ભાઈ મારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો ડેપ્યુટી કલેક્ટર બનવા માટે તમારે આ પરીક્ષા પાસ કરવી પડે કઈ જીપીએસસી ક્લાસ વન ટુ કોઈને ડેપ્યુટી કલેક્ટર બનવું છે કોઈને એવું બનવું છે કે મારે ડીવાય બનવું છે તો ડીવાય બનવા માટે પણ એના માટે પણ તમારે કઈ પરીક્ષા આપવી પડે જીપીએસસી ક્લાસ વન ટુ જ આપવી પડે બાકી કોઈ એવી એક્ઝામ નથી કે જે તમે ડાયરેક્ટ ડીવાય એસપી બની શકો ડેપ્યુટી સુપ્રિન્ડન્ટ ઓફ પોલીસ ઓકે જે એસપીથી ડાયરેક્ટ નીચે આવે એસપી એટલે જિલ્લામાં જે મુખ્ય જે પુલ પોલીસ અધિકક્ષ હોય એને આપણે એસપી કહીએ એના નીચે અલગ અલગ ડીવાયએસપી હોય છે તો કોઈને ડીપીઆઈ કરતાં પણ ઉપર બનવું છે ડીવાયએસપી તો એના માટે તમારે કઈ આપવી પડે જીપીએસસી ક્લાસ વન ટુ આપવી પડે હવે આ જીપીએસસી ક્લાસ વન ટુમાં પણ પછી બહુ તેરક જેટલી અલગ અલગ એક્ઝામ્સ આવે કઈ કઈ આવે ઘણાને પ્રશ્ન થાય તો એની અંદર સાહેબ ડેપ્યુટી કલેક્ટર ડીવાય એસપી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તમે કોઈ સેવા સદનમાં ગયા હોય તો ત્યાં અલગ અલગ કોઈ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ઓફિસ હોય જિલ્લા રજિસ્ટ્રાર તો એ પણ ક્લાસ વન છે એ શું છે ક્લાસ વન છે ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી જેને આપણે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં કહીએ કહીએ ગુજરાત ગુજરાત જેનેટિવ સર્વિસ જેમ યુપીએસસીમાં આઈએસ જોબ છે ને એવી જીપીએસસી માં આઈએસ ની સમકક્ષ કઈ છે જીએ એસ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જેમાં તમને ડેપ્યુટી ડીઓ બનાવે અને ડેપ્યુટી કલેક્ટર બનાવે છે ડીવાયએસપી પણ છે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર પણ છે ઓકે તો આ પ્રકારની જે અલગ અલગ જોબ જે છે એ ક્લાસ વનમાં આવે ક્લાસ ટુમાં કઈ કઈ આવે તો કોઈ વ્યક્તિ જે છે એ મામલતદાર તો મામલતદાર બનવા માટે પણ તમારે આજ એક્ઝામ આપવી પડે કોઈ વ્યક્તિ ટીડીઓ બનવા માંગે છે તાલુકા વિકાસ અધિકારી તો પણ આ જ પરીક્ષા આપવી પડશે ઓકે આ પરીક્ષા કઈ રીતે લેવાય છે પણ હું તમને સમજાવી આખી પદ્ધતિ સમજવાની છે વિદ્યાર્થીઓ અહીંયા તો મામલતદાર ટીડીઓ આદિજાતિ અધિકારી જેને આપણે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર કહીએ એ પણ અહીંયા આવશે હવે કોઈ વ્યક્તિને એસટીઓ બનવું છે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તો સ્ટેટ ટેક્સ ઓફિસર એ પણ અહીંયા આવશે ચીફ ઓફિસર જે અલગ અલગ મોટી નગરપાલિકા હોય તો મોટી નગરપાલિકામાં ક્લાસ ટુ ઓફિસર મૂકે તો એ ચીફ ઓફિસરની પણ અહીંયા જ આવશે પછી ડિસ્ટ્રિક્ટ જિલ્લા સ્તરે જે જમીનની જે નોંધણી કરતો જે એક ઇન્સ્પેક્ટર હોય જેને આપણે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેક્ટર કહીએ છીએ ઓકે તો એ પણ આમાં આવશે બીજું ગવર્મેન્ટ લેબર ઓફિસર ઓકે એ પણ જીપીએસસી ક્લાસ વન ટુમાં જ આવશે અહીંયા અરાઉન્ડ અલગ અલગ સત્તર જેટલી પોસ્ટો આવશે સારું રહેશે એટલે સરકાર શું કરશે ઓબ્વિયસલી આ કોરોના જે છે ધીમે ધીમે જશે એટલે બે હજાર એકવીસમાં ભરતી આવશે આવશે ને આવશે અને હમણાં જીઆરનું પણ સોલ્યુશન આવવાનું છે આજે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે જ ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એનું આજ ફાઇનલ વર્ડિક ટાવરું છે એવું મેં સાંભળ્યું અને મેં આખે આખો એનો જે લેટર આવ્યો હતો એ જોયો હતો ઓકે તો જીપીએસસી ક્લાસ વન ટુ જેની અંદર મેં કીધું અલગ અલગ સત્તર પોસ્ટ આવે તો કોઈ વ્યક્તિ કે સાહેબ આ પોસ્ટ કઈ રીતે ભરાય તો તમે જેટલા વધારે માર્ક્સ લાવો સપોઝ દેટ મારે ડેપ્યુટી કલેક્ટર જોતું હોય પણ મારો રેન્ક એકસો ને દસમાં આવે તો મને ડેપ્યુટી કલેક્ટર ના મળે મારે એકથી દસમાં રેન્ક લાવવો પડે એટલે વધારે મહેનત કરવી પડે તો તમે ડેપ્યુટી કલેક્ટર બનશો ઓકે મેં પણ જીપીએસસી ક્લાસ વન ટુના ઇન્ટરવ્યૂ આપ્યા મેં મેં તમને કીધું પણ હું અનફોર્ચ્યુનેટલી પાસ નથી થયો એનું કારણ કે મારું અંગ્રેજી થોડુંક નબળું હતું એ હું સમજાવીશ કે કઈ કઈ રીતે આખે આંખવાનો માર્ગ કેવો છે કેટલો માર્ગ આનો કઠિન છે ઓકે જો કઠિન છે ડિફિકલ્ટ છે પણ ઇમ્પોસિબલ નથી અઘરો છે પણ અશક્ય નથી નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઓકે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ શબ્દ જ આપને આવું કહેશે આઈ એમ પોસિબલ તમે જો ઇમ્પોસિબલમાં તમે છૂટું પાડો ને આઈ એમ પોસિબલ આ વાસ્તવિકતા છે તો જનરલમાં કઈ કઈ એક્ઝામ આવશે ભાઈ જીપીએસસી ક્લાસ વન ટુ આવશે પીઆઈ આવશે પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આવશે ડેપ્યુટી સેક્શન ઓફિસર એ ક્યાં હોય સચિવાલયમાં હોય અને નાયબ મામલતદાર આ ચાર પોસ્ટ જે છે વિદ્યાર્થીઓ એ કેમાં આવશે જનરલમાં આવશે કેમાં આવશે જનરલની અંદર આવશે હવે તો ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સાહેબ બીજી જે એક્ઝામ જે છે જીપીએસસી આ ચાર તો અમે જ આપી શકીએ મીન્સ કે બધા લોકો આપી શકે પણ બીજી કંઈ ટેકનિકલ આવે છે આનો સિલેબસ શું છે ઘણા લોકોનો પ્રશ્ન થાય ને લાયકાત શું છે એ આપણે આગળ જોઈશું કે લાયકાત શું હોય હવે બીજી જે છે છે એ ટેકનિકલ જોબ કેવી જોબ છે ટેકનિકલ જોબ અથવા એને હું કહું કે ટેકનિકલ પોસ્ટ કોઈ વ્યક્તિને પ્રોફેસર બનવું છે ભાઈ પ્રોફેસર બનવા માટે તમારી લાયકાત પણ હોવી જોઈએ હવે કાલ સવારે હું એમ કહું મારે પ્રોફેસર બનવું છે હું ના બની શકું પ્રોફેસર બનવા માટે મારે નેટ નેટ

પણ અહીંયા જે સિલેબસ જે હશે એ અમારે અમારી જે ધ્યેય જીપીએસસીની જે ચેનલ જે છે પ્રોફેસરની એક્ઝામ હોય તો એમાં પ્રાથમિક પરીક્ષા આવે તો એ પ્રાથમિક પરીક્ષામાં ત્રણસો માર્ક્સનું જે પેપર હોય ત્રણસો માર્ક્સનું જે પેપર હોય એમાંથી જે સો માર્ક્સનો પોર્શન આવે ને એ જનરલ સ્ટડીઝ આવે જનરલ સ્ટડીઝ જેને ગુજરાતીમાં કહેવાય સામાન્ય અભ્યાસ આ સામાન્ય અભ્યાસમાં કયા કયા વિષય આવે ને એ બધા અમે તમને અહીંયા કરાવવાના છે સામાન્ય અભ્યાસમાં ટોટલ આઠ વિષય આવે કેટલા વિષય આવશે આઠ વિષય એટ સબ્જેક્ટ આવે એટ સબ્જેક્ટનું જે જીપીએસસી તમને સિલેબસ વાઇઝ જીપીએસસીમાં જે સિલેબસ છે એ જ ટુ પોઈન્ટ તમને તમને આપશે આ હું ગેરંટી આપું છું ઓકે તો જીએસ જે છે એ આમાં આવશે સો માર્ક્સનું તો પ્રોફેસરની કોઈ તૈયારી કરતા હોય તો સો માર્ક્સનું જીએસ તમારે તૈયાર કરવું પડશે પણ બસો માર્ક્સનું તો તમારું શું આવશે ટેકનિકલ જ આવશે શું આવશે ટેકનિકલ એટલે ટેકનિકલ તો પ્રોફેસરો બનવાની તૈયારી હોય એટલે ટેકનિકલ તો સારું જોઈએ પણ એના માર્ક્સ ક્યાં કપાતા હોય આ સો માર્ક્સમાં ઘણા જે પ્રોફેસર હોય તો હું બે હજાર સત્તરની અંદર જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે લેક્ચર લેવા જતો ને તો ત્યાં હું ભૂગોળને ઇતિહાસને એવા વિષય ભણાવતો તો એ લોકોનું પોતાના વિષયમાં તો બહુ જ બહોળું નોલેજ હોય પરંતુ જનરલ સ્ટડીઝ ના ખ્યાલ હોય કે ગંગાનું ઉદ્ગમ સ્થાન શું છે ગંગા નદીની સહાયક નદીઓ કઈ કઈ છે આવું બેઝિક જે નોલેજ હોય ને એના હોય કે ગાંધાર શૈલી શું છે સાંસ્કૃતિક વારસામાં નાગર શૈલી શું છે સ્તૂપ કયા કયા છે આવું જે સામાન્ય અભ્યાસમાં આવતી જે બાબતો હોય કે રાષ્ટ્રપતિને દૂર કઈ કઈ રીતે કરી શકાય તો આવી સામાન્ય બાબતો એ લોકોને નથી ખબર હોતી તો એ લોકો પણ આ ધ્યેય જીપીએસસી સાથે જોડાઈ શકે છે કારણ કે સો માર્ક્સનું તો તમારે શું આવશે જીએસ આવશે અને જીપીએસસીના પ્રશ્નોનું જે લેવલ હશે ભાઈ એ યુપીએસસી ને હવે પેરેલ થઈ ગયું છે જીપીએસસી પર મને યાદ છે હું બે હજાર આઠનું પેપર જીપીએસસીનું જોતો હતો

સી ઓપ્શન એપ હોય કે એક બે ત્રણ બધા સાચા છે અને ડી ઓપ્શન કે કે સાચા નથી એટલે આપેલ પૈકી એક પણ નહીં એટલે આ પ્રકારનું લેવલ હવે જીપીએસસીનું વધ્યું છે સ્પર્ધા પણ જો સ્પર્ધા વધે છે એવું તમને સમજાવીશ કે કઈ રીતે સ્પર્ધા વધીશ તો ટેકનિકલ જે આપણે અહીંયા છે એમાં એક મેં કીધું પ્રોફેસરની જોબ જે છે એ ટેકનિકલમાં આવશે કોઈ જીઓલોજિસ્ટનો પ્રોફેસર હોય કોઈ હિન્દીનો પ્રોફેસર તો એ ટેકનિકલ થઈ ગયું એ પર્ટિક્યુલર વ્યક્તિ જ આપી શકે બધા ગ્રેજ્યુએટ આપી શકે નહીં હવે આરટીઓ ઇન્સ્પેક્ટર તો કોઈ વ્યક્તિ બીકોમ કર્યું હોય ને એમ કે ભાઈ મારે આરટીઓ ઇન્સ્પેક્ટર બનવું છે તો એ વ્યક્તિ નહીં બની શકે સોરી ફોર ધેટ શું કામ આરટીઓ ઇન્સ્પેક્ટર માટે તમારે ઓટોમોબિલ એન્જિનિયરિંગ અથવા અથવા તમારું મિકેનિકલ એન્જિનિયરિંગમાં જો તમારું ગ્રેજ્યુએશન હશે તો તમે આ એક્ઝામ આપી શકો આરટીઓ ઇન્સ્પેક્ટર સમજાઈશ તો એ એક એવી જોબ થઈ ટેકનિકલ થઈ બીજું હવે આની અંદર પણ કોઈ બીજી એક્ઝામ હોય તો આની અંદર પણ જીએસનો પોર્શન તો જ આવશે જેમ કે સિવિલ એન્જિનિયર કોઈ વ્યક્તિ સિવિલ એન્જિનિયરમાં હું પોતે સિવિલ એન્જિનિયર છું પણ હું ટેકનિકલની કોઈ દી મેં ક્યારેય મેં તૈયારી નથી કરી હું સિવિલ એન્જિનિયર છું ટેકનિકલ સિવિલ એન્જિનિયરિંગમાં બહુ સરળ છે ત્રણસો માર્ક્સનું પેપર આવે આ ટેકનિકલ આમાં માત્રને માત્ર સિવિલ એન્જિનિયરો જ આવી શકે અને ચારસો પાંચસો પાંચસો ભરતીઓ આવે માત્રને માત્ર બીટેક કરેલો કોઈ સિવિલ એન્જિનિયર હોય તો એ આની અંદર એપ્લાય કરી શકે હવે આ જે સિવિલની જે ભરતી આવે છે એ ભરતીમાં ત્રણસો માર્ક્સનું પેપર હોય ત્રણસો માર્ક્સનું પેપર હોય અને આ ત્રણસો માર્કના પેપરમાં ઓકે આ ત્રણસો માર્ક્સના પેપરમાં શો માર્ક્સનું જી એસ આવે કેટલા માર્ક્સનું સો માર્ક્સનું જીએસ હોય બસો માર્ક્સનું શું આવે ભાઈ બસો માર્ક્સનું ટેકનિકલ આવે બસો માર્કનું ટેકનિકલ આવે ઓ બસોમાં ટેકનિકલમાં તો બધા રાજા હોય કારણ કે બધા ચાર વર્ષ ભણીને એવો હોય સિવિલ સિવિલ કરીને અને અલગ અલગ જે બુક્સ આવે ખુરબી ને બધી ગોખીન ગોખીને બધું બહુ વ્યવસ્થિત કરી નાખે પણ માર્ક્સ ક્યાં કપાય છે ઘણા મિત્રોનું ફોન કરતો હોય તો કે આ સોમાંથી સાહેબ દસ જ માર્ક આવે છે

મહત્વ છે જીએસ નું એટલે હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ તમે આ જીએસ જીએસ કરો છો પણ એ જીએસ ખરેખર શું છે કયા કયા વિષય જીએસ માં આવે એ હું આગળ સમજાવીશ કે કયા કયા વિષય જે છે એ જીએસની અંદર આવશે ઓકે હવે અહીંયા આપણે ટેકનિકલ બીજી કઈ આવે આરટીઓની આવે સિવિલની આવે પ્રોફેસરની આવે એકાઉન્ટ ઓફિસર જો આ માત્ર બીકોમવાળા જ આપી શકશો જેને ગુજરાતીમાં કહેવાય છે હિસાબી અધિકારી ગુજરાતી થોડુંક ઘણા અઘરું લાગશે પણ આ જ જોબ છે હિસાબી અધિકારી વર્ગ બે હિસાબી અધિકારી વર્ગ બે આ જે એક્ઝામ પાછું ઇન્ટરવ્યુ આવે એ પીટી પાસ કરવા માટે તમારું જીએસના બે પેપર જીએસ નું એક પેપર આવશે તો જીએસ નું બસ્સો માર્કનું પેપર આવે ને એમાં તમારે બસ્સો માર્કનું પેપર આવશે જીએસનું તો જીએસ તો તમારું અહીંયા પણ આવે છે જીએસ તો તમારે પ્રાથમિક પરીક્ષા પાસ કરવા માટે જીએસ એટલે કે જનરલ સ્ટડીઝ જોઈશે જોશે ને જોશે તો કોઈ વ્યક્તિએ કોમર્સ કરેલું છે તો એ વ્યક્તિ કંઈક કઈ એક્ઝામ આપી શકે હિસાબી અધિકારી આપી શકે કોઈ વ્યક્તિ મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે કે એક્ઝામ આપી શકે આરટીઓની હવે સિવિલની એક્ઝામ તો માત્ર ને માત્ર સિવિલ એન્જિનિયર આપી શકશે હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે સાહેબ મેં કાયદો કર્યો છે લો કર્યો છે અથવા એલ કર્યું છે તો એના માટે તો જે છે એ જીપીએસસી અલગથી જ હમણાં એક એસોમાં જે વ્યક્તિ લો ભણેલા હશે લોમાં ગ્રેજ્યુએશન કરેલું હશે એના માટે એસો માટેની ઘણી પોસ્ટ આવેલી છે અને બહુ બધી જીપીએસસી પોસ્ટ આવે છે એનું કેલેન્ડર ક્યારેક તમે જુઓ ઓકે હું અહીંયા જે મહત્ત્વની જે પોસ્ટો છે ને બધી ચર્ચા કરું પ્રોફેસર માત્ર એક ના હોય પ્રોફેસરની પોસ્ટોમાં કોઈ બોટનીના પ્રોફેસર અલગ હોય કોઈ ફોરેસ્ટ માટેના પ્રોફેસર કોઈ અલગ હોય કોઈ સિવિલ એન્જિનિયર એટલે કે ઇજનેરી શાખા માટેના અલગ અલગ પ્રોફેસરની વેકન્સી અલગ હોય પરંતુ બધાની જે પ્રાથમિક પરીક્ષામાં જે જીએસ આવે ને સો માર્ક્સનું એ બધાનું સેમ હોય છે સો માર્ક્સનું જે જનરલ સ્ટડીઝ આવે સામાન્ય જ્ઞાન આવે સામાન્ય અભ્યાસ આવે એ બધા ની એક્ઝામ નું સરખું સરખું ને સરખું જ હોય છે ઓકે હવે હિસાબી અધિકારીમાં મે કીધું એ પણ એક ટેકનિકલ જોબ માત્ર ને માત્ર કોણ આપી શકે બીકોમ કરેલા વ્યક્તિ જ આપી શકે કે જેણે કોમર્સ ની અંદર ગ્રેજ્યુએશન કર્યું હોય એ જ વ્યક્તિ આપી શકે બીજો મ્યુનિસિપાલિટી એક મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર ની પણ આવી જ એક જોબ આવે છે એ પણ કોમર્સ વાળા જ આપી શકે હા પણ એમાં ગ્રેજ્યુએશન માસ્ટર માંગે છે ઓકે તો વિદ્યાર્થીઓ ટેનિકલ જોબમાં જે તમારું જે ક્વોલિફિકેશન જે છે એ પર્ટિક્યુલર થઈ જાય પણ હા એમાં થોડા ઘણા પ્રમાણમાં જે છે એ જીએસ આવશે એટલે ધ્યેય જીપીએસસી દ્વારા જે આઠ સબ્જેક્ટ તમને ડિટેલમાં કરાવવાના છે એ આઠ સબ્જેક્ટ કયા કયા છે હું આગળ કહીશ કે આઠ વિષય જે તમને પીરસવાના છે ધ્યેય જીપીએસસીના માધ્યમથી જે ટેસ્ટ આપવાની છે તમારા લોકોએ એ કઈ કઈ રહેશે એ પણ હું આગળ કહીશ એટલે અહીંયા આ બધી પોસ્ટ થઈ બીજી કઈ આવે આર એફ ઓ કઈ આવશે બહુ બધાના સાહેબ મને ફોન આવે છે કે સાહેબ આરએફઓ માટે શું કરવું જો આર એફઓ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઘણા જંગલના ઘણા પ્રકૃતિના શોખીન હોય સાહેબ ઉમાશંકર જોશીને સાંભળતા હોય વિશાળે જગ એક જ માનવી પશુ છે પંખી છે છે વનોની વનસ્પતિ ઓકે તો ઘણા લોકો પ્રકૃતિના શોખીન હોય એને જંગલોમાં રહેવું હોય એને 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 એની વિઝિટ કરવી હોય તો એના માટે આર એફ જોબ બેસ્ટ છે ક્લાસ ટુ છે ગેજેટેડ ઓફિસરની જોબ છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પણ આર્ટ્સ વાળા સ્ટુડન્ટ કે કોમર્સવાળા સ્ટુડન્ટ આ એક્ઝામ આપી શકશે નહીં આર એફ પરીક્ષા સ્પેસિફિક છે સાયન્સ વાળા અને એ આર જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એણે એની અંદર લખેલું પણ છે કે કયા કયા બીટેકવાળા આપી શકે બીફ ત્યારબાદ બીફામ નથી લખવું એની અંદર પણ સાયન્સ ફિલ્ડમાંથી જેણે અગિયાર બાર સાયન્સ કર્યું પછી જે ગ્રેજ્યુએશન કર્યું હોય બીએસસી ને બધા બધા લોકો આરએફઓની એક્ઝામ આપી શકે છે ઓકે એટલે આરએફઓ પણ કેવી જોબ થઈ ટેકનિકલ જોબ થઈ કેવી થઈ ટેકનિકલ તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોયું કે આ બધી જોબ કેવી છે ટેકનિકલ કે સ્પેસિફિક તમારે ક્વોલિફિકેશન જોઈએ જનરલ એટલે તો શું કે એ કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કર્યું એ બધા આપી શકે હજી એક તમને કહી દઉં ટેકનિકલ એ છે તબીબી અધિકારી મેડિકલ ઓફિસર જે વ્યક્તિ એમબીબીએસ કર્યું હોય તો એના માટે તબીબી અધિકારીની પણ જોબ આવે છે પણ એમબીબીએસ વાળા બહુ ઓછા લોકો આમાં જાય છે કારણ કે પોતાનું પ્રાઇવેટ જ મોટા ભાગે કરતા હોય છે ઓકે એટલે એમ બીબીએસની તો બહુ ખાસી સીટો આવતી હોય છે એમાં પણ આ જ રીતે સો માર્ક્સનું જીએસ હોય બસો માર્ક્સનું ટેકનિકલ હોય એટલે જીએસ તો તમારે બધે આવશે તમે સિવિલની તૈયારી કરો છો તમે આર એફ તૈયારી કરો છો આર ટીઓની તૈયારી કરો છો તો જનરલ સ્ટડીઝ તો તમારે બધામાં આવશે પણ જે જનરલ જે સીટો હશે જનરલ જે જનરલમાં જે મેં નામ લીધા પીઆઈ હોય ત્યારબાદ ડીવાય એસઓ નાયબ મામલતદાર છે જીપીએસસી ક્લાસ વન ટુ છે આ જે ચાર પરીક્ષાઓ છે એમાં તો માત્ર ને માત્ર જીએસ જ આવશે એમાં કોઈ ટેકનિકલ આવશે નહીં એટલે કે બધા લોકો આપી શકે જનરલ એક્ઝામ સમજે તો ઘણા મિત્રોને પ્રશ્ન હોય કે સાહેબ આમાં કેટલા વર્ષે આ એક્ઝામ અપાય ક્યારે આ એક્ઝામ અપાય કારણ કે આ વિડીયો મેં કીધું કે બધા માટે છે ગુજરાતમાં જે વ્યક્તિનું સપનું છે કે મારે જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પરીક્ષા પાસ કરવીશ એ દરેક વ્યક્તિને ઇન્ફોર્મેશન મળી રહે માહિતી મળી રહે એ માટેની આ પરીક્ષા છે એ માટે અહીંયા આપણે ભેગા થયા છે તો આપણે જે છે એ બેઝિક તો જોયું કે બે પ્રકારની પરીક્ષા આવે જનરલ અને ટેકનિકલ જનરલમાં કંઈ કંઈ આવે અને ટેકનિકલમાં કંઈ આવે એ બધું અહીંયા આપણે જોયું હવે આપણે એ જોવાની છે કે આના માટે લાયકાત શું હોય ભાઈ કેટલા વર્ષની ઉંમરે આપી શકાય શું ગ્રેજ્યુએશન શરૂ હોય ત્યારે જ આપી શકાય ચાલુ ગ્રેજ્યુએશને આપી શકાય એક્ઝામ ઘણા એવા પ્રશ્ન નાના નાના પ્રશ્નો જે ફ્રેશર લોકો હશે ને એના માઇન્ડમાં હશે તો એ પણ મારે અહીંયા તમારા પ્રશ્નો જે છે એ સોલ્વ કરવાના છે ઓકે આપણે જોવાની છે કે ભાઈ જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે ઉંમર લાયકાત એ બહુ બધાના પ્રશ્નો હોય છે બહુ બધાના ફોન આવતા હોય એમાં ખાસ કરીને ફ્રેશર જે વ્યક્તિ વિચારે છે કે ભાઈ હવે મારે જીપીએસસીની તૈયારી કરવી છે કોલેજ ટાઈમથી તો એના માટેની આ ઇન્ફોર્મેશન રહેશે મેં કીધું કે પ્રાથમિક માહિતી છે જીપીએસસી આયોગ દ્વારા લેવાતી પરીક્ષાઓની પ્રાથમિક માહિતી જ આ લેક્ચરમાં આપવાની છે આગળના સમયમાં અલગ અલગ કન્ટેન્ટ પણ અમે લઈને આવવાના છીએ ઓકે તો હવે આપણે લાયકાત જોઈએ ભાઈ કઈ કઈ લાયકાત જોઈએ જીપીએસસીની પરીક્ષા પાસ કરવી હોય અથવા પાસ કરવા માટેની વાત નથી તો પરીક્ષા માટે જીપીએસસી પણ આપવા માટે પણ કઈ કઈ લાયકાત જોઈએ છે લાયકાત જે શું હવે મેં એમાં તમને જનરલ ફિલ્ડ કીધી એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જીપીએસસી ક્લાસ વન ટુ પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્યારબાદ આપણે ચોથી જોઈએ ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર આ જે ચાર પરીક્ષાઓ જે છે આ કોઈ પણ વ્યક્તિ પરીક્ષા આપી શકશે જેનું ગ્રેજ્યુએશન પૂરું નહીં પૂરું થઈ ગયું એવું નહીં પણ જો એ વ્યક્તિનું ગ્રેજ્યુએશન જ્યારે ફોર્મ ભરેશ જ્યારે ફોર્મ ભરેશ અને જે નોટિફિકેશન આવે છે એ દિવસેના વીસ વર્ષ પૂરા થતા હોય એટલે કે વીસ વર્ષનો હોય ત્યાંથી ચાલુ કરી અને પાંત્રીસ વર્ષ સુધીનો કોઈ પણ વ્યક્તિ જે છે એ જીપીએસસીની જે પરીક્ષાઓ જે છે આપી શકશે વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ બીજું હવે કોઈ વ્યક્તિ ત્રેવીસ વર્ષનો થઈ ગયો એટલો મતલબ એવો નહીં કે જીપીએસસી આપી શકે એનું ગ્રેજ્યુએશન પણ પૂરું થયેલું હોવું જોઈએ પૂરું ના થઈ ગયું હોય તો એ ચાલશે પણ એ છેલ્લા વર્ષમાં હોય એ છેલ્લા વર્ષમાં હોય કોઈ બીકોમ કરતો વ્યક્તિ છે એ છેલ્લા વર્ષમાં છે એની પરીક્ષા લેવાઈ ગઈ છે પરંતુ હજી પરિણામ બાકી છે શું બાકી છે પરિણામ જે છે એ બાકી છે તો એ પ્રાથમિક પરીક્ષા આપી શકે જીપીએસસી દ્વારા કંડક્ટ કરતી જે પ્રાથમિક પરીક્ષા હોય એ આપી શકે હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં જીપીએસસીની પેટર્ન કઈ રીતે હોય એ પણ હું તમને સમજાવીશ પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષા મેઇન્સ જેને આપણે કહીએ છીએ ત્યારબાદ હોય ઇન્ટરવ્યૂ અમુક પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂ હોય જેને આપણે મૌખિક કસોટી કહીએ છીએ અને મૌખિક કસોટી પૂરી થાય પછી ફાઇનલ રિઝલ્ટ બને ફાઇનલ પીડીએફ તૈયાર થાય અને જો એમાં તમારું નામ હોય તો તમે અધિકારી બન્યા બાકી તમે અધિકારી બન્યા નહીં અને ફરી વખત તમારે પ્રયાસ કરવાનો છે મેં કીધું ને કે આ એક્ઝામ પાસ કરવા માટે તમારી પાસે એક બાબત હોવી જોઈએ છે ધીરજ પેશન્સ ધીરજ બહુ જરૂરી છે જો તમારામાં ધીરજ ખૂટી ગઈ તો તમે નાસી પાસ થશો સમજો અનસક્સેસ ઇઝ અ કી ઓફ સક્સેસ નિષ્ફળતા એ જ સફળતાની છે હું બે વખત ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો ને પાછો નિષ્ફળ ગયો હજી હું જીપીએસસી મેન્સ મારે હતી સાત દિવસ સાત દિવસ જીપીએસસી મેન્સ બધાને ખ્યાલ છે હતી એના સાત દિવસ કોલ લેટર નીકળી ગયા હતા પણ પાછું શું થયું તો કે જીઆરનો ઇસ્યુ આવ્યો જીઆરનો મુદ્દો હમણાં આવ્યો જે લોકોને ખ્યાલ છે એને ખ્યાલ છે જીઆરનો મુદ્દો આવ્યો અને જીપીએસસી પાછી કેન્સલ થઈ એ જે મેન્સ હતી એ તો તમારે ધીરજ રાખવી પડશે ભાઈ કેટલાય લોકો એવા જે પાંચ પાંચ યુપીએસસીના એટેમ્પ ટાઈપ હોય અને છઠ્ઠા એટેમ્પ્ટ પાસ થયા હોય ઓકે તો છેલ્લા વર્ષનો વ્યક્તિ જે છે એ પણ એક્ઝામ આપી શકે પણ અહીંયા યાદ રાખવાનું કે એ વ્યક્તિએ જો પીટી પાસ કરી શું પાસ કર્યું પીટી પાસ કરી એટલે કે જે વ્યક્તિએ હવે પ્રાથમિક પરીક્ષા પાસ કરી નાખી અને ત્યારબાદ જ્યારે મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું થાય મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું થાય ત્યારે તમારે અમુક ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે ત્યારે જો તમે છેલ્લા વર્ષમાં હોય તો તમારે જો તમારું ડિગ્રી સર્ટિફિકેટ નથી આવ્યું તો તમે ડિસ્કવોલિફાય થશો શું કામ કારણ કે મુખ્ય પરીક્ષામાં તમારે તમારું ડિગ્રી સર્ટિફિકેટ જે છે એ સબમિટ કરાવવું પડશે સમજે નહીં તો તમે ડિસ્કવોલિફાય થશો બીજું એસએસસી એટલે કે દસમાની જે તમારી માર્કશીટ હોય દસમાની માર્કશીટ એમાં તમારી બર્થડેટ હોય ઓકે વાળું તમારે સર્ટિફિકેટ પણ આની અંદર મોકલવું પડશે એસએસસી તમારું પ્રમાણપત્ર અથવા તમારી માર્કશીટ જેમાં પણ તમારી જન્મ તારીખ હોય એ પણ અહીંયા મોકલવું પડશે એટલે કે એના જે અલગ અલગ ડોક્યુમેન્ટ હોય એ તમારે ઓનલાઈન સબમિટ કરાવવાના રહેશે કેની અંદર મુખ્ય તો એ અહીંયા તમારે છેલ્લા વર્ષનો વ્યક્તિ પણ એક્ઝામ આપી શકશે પરંતુ આ કન્ડિશન પૂરી થવી જોઈએ ઓકે તો તમે ક્વોલિફાય આગળ થશો એટલે વીસ વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમર હવે જે વ્યક્તિ આપને ખ્યાલ છે કે અલગ અલગ રિઝર્વેશન છે એક્ઝામમાં અલગ અલગ રિઝર્વેશન છે અનામત છે તો કોઈ વ્યક્તિ ઓબીસીમાં ઓબીસીમાં તો એને આગળના પાંચ વર્ષની છૂટ મળે એટલે કે વર્ષ સુધી આપી શકે કોઈ વ્યક્તિ ઓબીસી કેટેગરીમાં આવે તો એ વ્યક્તિ ચાલીસ વર્ષ સુધી આપી શકશે કોઈ વ્યક્તિ ઈડબલ્યુ એસ હમણાં જ આપને ખ્યાલ છે કે સરકારે એક એક બંધાણી સુધારો કર્યો બંધાણી સુધારો એકસો ત્રણ બંધાણી સુધારો કર્યો અને ઇકોનોમિકલ વિકર સેક્શન નામની એક નવી કેટેગરી લાવી કે જે જનરલ કેટેગરીમાં પણ છે અને જેની આવક આઠ લાખ કરતાં ઓછી ગુજરાતની વાત કરું છું તો એ વ્યક્તિ ઈડબલ્યુએસમાં એને ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ મળે એને ઈડબલ્યુએસનું પ્રમાણપત્ર મળે તો ઈડબલ્યુએસ વાળો કોઈ મેલ કેન્ડિડેટ છે કેવો કેન્ડિડેટ મેલ કેન્ડિડેટ તો એને પણ કેટલા વર્ષની છૂટ મળશે પાંચ વર્ષની એટલે કે ચાલીસ વર્ષ સુધી એ પરીક્ષા આપી શકે આ થઈ ઓબીએસસી અને ઈડબલ્યુ એસ મેલની વાત હવે જનરલ ફિમેલ કોઈ સામાન્ય કેટેગરી જનરલ કેટેગરીમાં આવતી કોઈ ફિમેલ તો એ ફિમેલને પણ કેટલા વર્ષની છૂટ મળશે પાંચ વર્ષની એટલે કે એ પણ શું કરી શકશે બીજા એટલે કે પાંત્રીસ વર્ષથી પાંચ ચાલીસ વર્ષ સુધી એક્ઝામ આપી શકે હવે કોઈ એસસી કે એસટી કેટેગરીમાં આવતો મેલ પુરુષ તો એ પિસ્તાળીસ વર્ષ સુધી એટલે કે બીજા દસ વર્ષ સુધી પાંત્રીસથી દસ પિસ્તાળીસ વર્ષ સુધી પરીક્ષા આપી શકે એની અંદર ઈડબલ્યુ એસ અને ઓબીસીની ફિમેલ પણ ઇન્કલુડ થઈ ગઈ છે એટલે કે ઈડબલ્યુએસ અને ઓબીસીની ફીમેલ પણ દસ વર્ષ સુધી એક્ઝામ આપી શકે કોઈ વ્યક્તિ છે કે જે દિવ્યાંગ છે જેને આપણે અપંગ કહેતા હોય દિવ્યાંગ તો એ પણ આગળના દસ વર્ષ સુધી એક્ઝામ આપી શકે એટલે કે એની પણ એજ ક્યાં સુધી છે પિસ્તાલીસ વર્ષ સુધીની એજ થાય ત્યાં સુધી એ પરીક્ષા આપી શકે કોઈ વ્યક્તિએ સૈનિકમાં ત્રણ વર્ષની નોકરી કરી છે આર્મીમાં ઓકે ઇન્ડિયન આર્મીમાં ઇન્ડિયન નેવીમાં તો ત્રણ વર્ષ કરતાં વધારે જો કોઈએ નોકરી કરી હોય તો એ વ્યક્તિ પણ એક્ઝામ આપી શકે કેટલા વર્ષ સુધી ચાલીસ વર્ષ સુધી તો સમજા કે વય મર્યાદા શું છે હું સપોઝ મારી પાસે કોઈ સર્ટિફિકેટ ઇડબ્લ્યુ એસ નું છે મારી ઉંમર આડત્રીસ વર્ષ થઈ ગઈ તો હું એક્ઝામ આપી શકું પણ હું જનરલ કેટેગરીમાં આવું છું અને મારી ઉંમર આડત્રીસ વર્ષ થઈ ગઈ તો હું મારે જીપીએસસીનું સપનું ભૂલી જવાનું મારે મારા છોકરાને પછી જીપીએસસીની તૈયારી કરાવવાની થાય ઓકે તો વય મર્યાદાનો આખો કન્સેપ્ટ જે ફ્રેશર છે એને સમજાઈ ગયો ભાઈ ઓબ્વિયસલી સમજાઈ જશે કે વય મર્યાદા ક્યાં સુધી એક્ઝામ આપી શકે ઓકે એ કન્સેપ્ટ તમને અહીંયા ક્લિયર થઈ ગયો હશે તો લાયકાતની વાત અહીંયા આપણે કરીએ પગાર શું છે તો જુઓ એસટીઆઈ અને ડીવાય એસઓ એ બંને ક્લાસ થ્રી છે જીપીએસસી દ્વારા લેવામાં આવતી ક્લાસ થ્રીની પરીક્ષા છે ક્લાસ થ્રીની સુપર ક્લાસ થ્રી એટલે એમાં તમારો પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર હોય કેટલો હોય આડત્રીસ હજાર નેવું રૂપિયા કેટલો હોય આડત્રીસ હજાર નેવું રૂપિયા હવે સપોઝ ધેટ તમે ક્લાસ વનમાં લાગ્યા એટલે કે ડેપ્યુટી કલેક્ટર તરીકે તમારું સિલેક્શન થયું તો તમારો જે પેસ કેલો એ છપ્પન હજારથી ચાલુ થાય અને એક લાખ બોતેર સુધી હોય હવે સપોઝ ધેટ તમે પીઆઈ ક્લાસ ટુ બેના મામલતદાર બેના તો છેતાલીસ હજારથી ચાલુ થાય અને એક ચાલીસ સુધી હોય કારણ કે આમાં અલગ અલગ કેટેગરી આવે ક્લાસ સુપર ક્લાસ થ્રી હોય કોઈ ક્લાસ થ્રી હોય કોઈ ક્લાસ ટુ હોય કોઈ ક્લાસ વન હોય ઓકે તો એના પગાર ધોરણ પણ એ રીતે હોય સુપર ક્લાસ થ્રીમાં પાંચ વર્ષ પ્રોબેશન આવે કે પાંચ વર્ષ તમારો પગાર ફિક્સ હોય અને પછી આગળ પગાર વધારો આવે તો એ બેઝિકલી તમને ખ્યાલ હોવો જોઈએ પગાર ધોરણ પણ લાયકાત જોઈ લીધી આ બધી ડિસ્કસ આપણે અહીંયા કરી કે ભાઈ લાયકાતમાં કઈ કઈ બાબતો આવે હવે જે ફ્રેશર લોકો છે એને એ પણ ખબર હોવી જોઈએ કે આ પરીક્ષા પદ્ધતિ કઈ રીતે લેવાય છે હું બધી પરીક્ષાઓ જીપીએસસી દ્વારા લેવાતી બધી પરીક્ષાઓની વાત નહીં કરું ચાર જે જનરલ કેટેગરી કે એટલે કે બધા લોકો જે આપી શકે એવી એસટીઆઈ પીઆઈ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાય એસઓ અને નાયબ મામલતદારની પરીક્ષા પદ્ધતિ તમને સમજાવવાનો છું ઓકે પરીક્ષા પદ્ધતિ તમને અહીંયા સમજાવવાનો છું તો હવે વિદ્યાર્થીઓ આપણે વાત કરવાની છે પરીક્ષા પદ્ધતિની કે કઈ કઈ પરીક્ષા પદ્ધતિ જે છે જીપીએસસી પાસ કરવા માટેની પેટર્ન કેવી છે કઈ રીતે જીપીએસસી પાસ થાય કઈ રીતે ડેપ્યુટી કલેક્ટર બનાય કઈ રીતે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનાય એની ચર્ચા કરી એટલે કે પરીક્ષા પદ્ધતિની હવે મારે તમારી સાથે ચર્ચા કરવી છે ઓકે કે જીપીએસસીનો રોડ મેપ શું છે ને મારે તમને રોડ બતાવો છે જીપીએસસીનો રોડ ધ્યેય જીપીએસસી નામ જ શું છે આ ચેનલનું નામ શું છે ધ્યેય જીપીએસસી એટલે કે જીપીએસસી આયોગ દ્વારા લેવાતી પરીક્ષા તમને પાસ કરાવી ખાલી અમારો એફર્ટ નહીં અમે તો એક માર્ગદર્શક તરીકેનું કામ કરશું તમારે મહેનત કરવી પડશે મહેનત તમારી સાથ અમારો અને આ રીતે આપણે જીપીએસસીની પરીક્ષાઓ પાસ કરવાની છે જેનું પણ સપનું છે એ દરેકનું સપનું પૂર્ણ થવું જોઈએ તો પરીક્ષા પદ્ધતિમાં શું હોય કઈ રીતે આનો રોડ છે આ રીતે એક રોડ જાય છે જીપીએસસી ગુજરાતીમાંને કેવું હોય તો આપણે કહી શકીએ કે મુલકી સેવા વર્ગ એક અને બે અને ચીફ ઓફિસર આ ત્રણે આ બધી છે જીપીએસસી ક્લાસ વન ટુ કહેવાય એ તમે બધા જાણો છો એની અંદર ક્લાસ વન ની પણ પોસ્ટ આવે ક્લાસ ટુ ની પણ આવે ઓકે હવે સપોઝ દેટ બસો પોસ્ટ આવવાની છે એવું જીપીએસસી કે છે આગળના સમયમાં બસો કરતાં પણ વધારે પોસ્ટ આવશે એવું બે હજાર વીસનું જીપીએસસીનું કેલેન્ડર કે અરે આવું કેટલા લાખ ફોર્મ ભરાય બે લાખ કરતાં પણ વધારે ફોર્મ ભરાય જગ્યા કેટલી છે બસો જગ્યા સ્પર્ધા જુઓ તમે અરે શરૂઆતમાં જીપીએસસી શું કરે એક સ્ક્રીનિંગ ટેસ્ટ લે સ્ક્રીનિંગ એટલે એમાંથી જે મસાલો હોય ને વીણી લે સારા સારા લોકો હોય ને વીણી લે તો એને શું કહેવાય જે ફ્રેશર છે એને ખાસ ધ્યાન રાખજો એને કહેવાય પ્રાથમિક પરીક્ષા શું કહેવાય છે પ્રાથમિક પરીક્ષા જેને ગુજરાતીમાં કહેવાય ઇંગ્લિશમાં કહેવાય પ્રિલિમનરી એક્ઝામિનેશન પ્રાથમિક પરીક્ષામાં શું હોય બે પેપર આવશે પ્રાથમિક પરીક્ષામાં જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા હોય તો બે પેપર આવે પહેલું હોય એને સામાન્ય અભ્યાસ એક કહેવાય જી એસ વન બીજું હોય એને કહેવાય જી એસ ટુ શું કહેવાય જીએસ ટુ કેટલા માર્ક્સના પેપરો ઘણા પ્રશ્ન થાય બસ્સો માર્કનું પેપર આવશે જીએસ વનનું ઘણા પ્રશ્ન થાય જીએસ ટુ નું કેટલાનું હોય સાહેબ જીએસ ટુ નું પણ કેટલાનું હશે બસો માર્કનું કેટલા થયા બે પેપર થયા ચારસો માર્ક્સ કેટલાથી કેટલા વાગ્યા સુધીનો સમય હોય અરાઉન્ડ દસ થી એક અથવા નવથી બારનો સમય રાખીએ તો દસ થી એક ના સમયગાળામાં એક પેપર હોય અને ત્રણથી છ ના ગાળામાં એક પેપર હોય એટલે કે સવારમાં દસ થી એક અને બીજું પેપર ક્યારે હોય ત્રણથી છ પેલા જીપીએસસી બે જ કલાક આપતું હવે જીપીએસસી બસો ક્વેશ્ચન માટે ક્વેશ્ચન કેટલા હશે ટોટલ બસો બસો પ્રશ્ન માટે જીપીએસસી કેટલી કલાક આપે છે ત્રણ કલાક ત્રણ કલાક એટલે કેટલી મિનિટ થઈ એકસો એસી મિનિટની અંદર તમારે બસો પ્રશ્ન સોલ્વ કરવાના છે બંને પેપરમાં હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન થાય કે સાહેબ આની અંદર વિષય કયા કયા આવે એ જ ભાઈ હવે ચર્ચા કરવાની છે આ બે પોઈન્ટ પાંચ એટલે કે બે લાખ લોકો એક્ઝામ આપી કેટલા લાખ લોકો આપી બે લાખ લોકો એક્ઝામ આપી છે જગ્યા કેટલી ટોટલ બસો જગ્યા બે લાખ કરતા વધારે આપતા હોય ભાઈ એ હું એક આંકડો આપું છું બે લાખ સુધી લોકો એક્ઝામ આપતા હોય

ચાર સબ્જેક્ટ આવશે કેટલા આવશે ચાર સબ્જેક્ટ કયા કયા સબ્જેક્ટ કયા કયા વિષય ઉપર તમારે તમને એક ઊંડા પહેલો વિડિયો છે સમજૂતી માટેનો વિડિયો છે જીએસ વન ની અંદર એક વિષય આવશે ઇતિહાસ આ ઇતિહાસની અંદર પ્રાચીન ભારતનો ઇતિહાસ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ આ ત્રણ ભારતના ઇતિહાસના પ્રકાર થયા અને ગુજરાતનો ઇતિહાસ પણ આવશે કેટલા માર્ક્સ ઇતિહાસમાંથી હશે પચાસ માર્ક્સનો ઇતિહાસ હશે પચાસ માર્ક્સનો ઇતિહાસ હશે કેટલા માર્ક્સનો પચાસ માર્ક્સનો ઇતિહાસ હશે ઇતિહાસ પછી બીજો વિષય કયો આવશે સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો આ જો આ બધું પછી વિષય તો હું ડિટેલમાં આખો સમજાવવાનો છું કે કઈ રીતે સાંસ્કૃતિક વારસો તૈયાર કરવો કઈ રીતે ઇતિહાસ તૈયાર કરવો કઈ રીતે ભૂગોળ તૈયાર કરવું ઓકે તો બીજો વિષય કયો છે સાંસ્કૃતિક વારસો ઇન્ડિયન કલ્ચર આમાંથી પણ કેટલા ક્વેશ્ચન આવે પચાસ જો આમાં બે કલ્ચર આવે ઇન્ડિયન કલ્ચર પણ આવે અને ગુજરાતનું કલ્ચર પણ આવે ઇન્ડિયન કલ્ચરના અરાઉન્ડ પંદર ક્વેશ્ચન હોય ગુજરાતના કલ્ચરના પાંત્રીસ જેટલા પ્રશ્ન હોય અને પચાસ માર્ક્સનું જ ક્વેશ્ચન આવશે પચાસથી એક વધારે નહીં ને પચાસથી એક ઓછો નહીં જીપીએસસીની આ પેટર્ન મને બહુ ગમી યુપીએસસીમાં વેરિએશન હોય ક્યારેક કલ્ચર વધારે પૂછી નાખે આગળના વર્ષે ઓછું પણ પૂછવું હોય પણ જીપીએસસી આ એક પેટર્નને ફોલો કરે કે બધાને સરખું વેટેજ આપવાનું એટલે વારસાના પણ પચાસ પ્રશ્ન આવે પંદર ગુજરાત પંદર ભારતમાંથી આવે પાંત્રીસ જેવા ગુજરાતમાંથી આવે ઇતિહાસમાં એવું નથી ઇતિહાસમાં ચાલીસ ક્વેશ્ચન તમારે કેમાંથી આવશે ભાઈ ભારતના ઇતિહાસમાંથી દસ પ્રશ્ન ક્યાંથી આવે દસ જેટલા ગુજરાતના ઇતિહાસમાંથી ઓકે એટલે બે વિષય થયા ઇતિહાસ અને વારસો આમાં કોઈ કરંટ સાથે લિંક નથી કરાવવાનું આમાં જો ઇતિહાસ હોય એનો જ રે ઔરંગઝેબરંગઝેબ હોય તો એનો જન્મ ક્યાં થાય દાહોદમાં જ થયો છે પછી એવું ના થાય કે પંચ એ પંચમહાલમાં ગોધરામાં થયો હોય એ થયો હોય ત્યાં જ થયો એટલે ઇતિહાસ અને કલ્ચર બે એવા વિશેષ કે જે બદલાતા નથી એ વિષયમાં તમે સારામાં સારા માર્ક્સ પણ કવર કરી શકશો એ કઈ રીતે કરવા એ હું આગળ સમજાવીશ સ્ટ્રેટેજી જેને આપણે કહીએ છીએ કે કઈ રીતનું માઇક્રો પ્લાનિંગ કરવું આ એક મેગા પ્લાનિંગ છે ઓકે આપણે માઇક્રો એનાલિસિસ પણ કરશું અલગ અલગ વિષયનું ઓકે ત્યારબાદ સાંસ્કૃતિક વારસામાં શું આવે નાગર સ્થાપત્ય કળા આવે શિલ્પ કળા આવે સંગીત કળા આવે ધ્રુપદ રાગને ને બધું આવે છે ને આદિવાસી સંસ્કૃતિ આવે એ બધું કેમાં આવે સાંસ્કૃતિક વારસામાં ઓકે ત્યારબાદ જીએસ વન જે છે એની અંદર બીજો એક ટોપિક આવશે ઇતિહાસ વારસો પૂરા થઈ ગયા ઓકે ત્યારબાદ આવશે બંધારણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ બહુ મસ્ત વિષય છે ઓકે આખું બંધારણ હું તમને કરાવવાનો છું આખું આ જે કલ્ચર જે છે એ હું ભણાવવાનું છું વારસો ને બંધારણ આ બંને વિષય મારે તમને ધ્યેય જીપીએસસીની અંદર પીરસવાના છે ઓકે તો બંધારણ જે છે એ બંધારણ પણ પચાસ માર્ક્સનું પૂછાય છે બંધારણ ટાઈટલ એવું છે એમાં બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તો આ પણ કેટલા માર્ક્સનું હશે પચાસ માર્ક્સનું કોન્સ્ટિટ્યુશન હશે કે જેની અંદર મૂળભૂત અધિકારીઓ રાષ્ટ્રપતિ શાસન કઈ રીતે હોય એ બધું આપણે ડિટેલમાં બંધારણમાં જોવાના છે બંધારણમાં હું તમને સુપ્રીમ કોર્ટના એકસો ત્રીસ જેટલા જજમેન્ટ પણ કરાવવાનું છે સાથે સાથે એકસો ત્રીસ જેટલા જજમેન્ટ બધી બુક્સ સુભાષ કશ્યપની વાંચેલી છે ડીડી બાસુની વાંચેલી છે લક્ષ્મીકાંત આ બધી બુક વાંચી અને અલગ અલગ વિકીપીડિયા હોય કે ઇન્ડિયા કાનૂનની જે વેબસાઇટ છે બધું એક મસાલો ભેગો કરીને તમને પીરસવાનો છે સારામાં સારો કન્ટેન્ટ મળે એ ધ્યેય જીપીએસસીનો ઉદ્દેશ રહેશે એટલે બંધારણ પણ પચાસ માર્ક્સનું હશે ગણિત અને રીઝનિંગ મેથ્સ રીઝનિંગ મેથ્સ રીઝનિંગ પણ પચાસ માર્ક્સનું રહેશે

આ ધોરણ દસમાં પૂછાયવા નથી તમને એક ઉદાહરણ આપું કે અહીંયા કેવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ નાગર શૈલી વિશે સત્ય વિધાન શોધીને લખો પેલું જ વિધાન હોય કે શૈલીમાં મંદિરની ફરતે નાગર શૈલી એ મંદિરની એક શૈલી છે વિધાન એ કેવું હોય નાગર શૈલી એ મંદિરની શૈલી છે એની ફરતે દિવાલો જોવા મળે છે આ પેલું વિધાન બીજું વિધાન એવું હોય કે નાગર શૈલીમાં પવિત્રતા માટે મંદિરની અંદર જ મંદિરના પરિસરમાં જ ટેન્ક હોય છે વોટરની ટેન્ક પાણીની ટેન્ક હોય છે આ બીજું વિધાન હોય ત્રીજું વિધાન હોય કે મંદિરના ગર્ભગૃહમાં એટલે કે અંતરાલ પાસે ગર્ભગૃહમાં પ્રવેશતા અંતરાલ પાસે ગંગા અને યમુનાની મૂર્તિ હોય તો આ વિધાન ત્રણ હોય ત્રણ વિધાન હોય ને પછી ઓપ્શન આપ વિધાન એક વિધાન એકની અંદર એવું હોય કે ભાઈ એક બે જે છે સાચું સાચું છે રાઈટ વિધાન બે માં એવું આપ્યું હોય કે માત્ર બે સાચું છે વિધાન ત્રણ જે છે એની અંદર લખવું કે માત્ર ને માત્ર વિધાન ત્રણ સાચું છે અને વિધાન ચાર આપ્યા હોય આ રીતે ઓપ્શન હોય ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી અને ઓપ્શન ડી તો આ પ્રકારનો કન્ટેન્ટ આ પ્રકારનું જે લેવલ જે છે ને જીપીએસસી ક્લાસ વન 2 નું છે એટલે પ્રાથમિક પરીક્ષામાં જે આપણે વાત કરીએ કે જી એસ વન જે બસ્સો માર્ક્સનું પૂછાય છે ચાર સબ્જેક્ટ કયા કયા તૈયાર કરવા પડશે સાહેબ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ત્યારબાદ બંધારણ અને મેથ્સ અને રીઝનિંગ તો આ બસો માર્ક્સનું એક પેપર થયું જેને હું જીએસ વન કહું દસ થી એકના સમયગાળામાં આ પેપર હોય છે સામાન્ય રીતે ત્યારબાદ બીજું પેપર હોય એને આપણે જીએસ ટુ કહીએ છીએ આ પણ કેટલા માર્ક્સનું હોય બસ્સો માર્ક્સનું કયા કયા વિષય આની અંદર આવશે બધા પચાસ પચાસ માર્ક્સના હશે એક આવશે અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સ અર્થતંત્ર ઇકોનોમિક્સ આની અંદર શું કરવું કઈ રીતે વાંચવું એ બધું આગળના વિડીયોમાં આપણે જોવાનું છે અત્યારે માત્ર હું તમને કહું છું કયા કયા વિષય આવશે અને પેપર સ્ટાઇલ કઈ રીતે હોય તો અર્થતંત્ર પણ કેટલા માર્ક્સનું આવે પચાસ માર્ક્સનું આવે કેટલા માર્ક્સનું પચાસ માર્ક્સનું જ આવે બીજો વિષય આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વી ટેક બીજો વિષય કયો આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ જો આમાં વિજ્ઞાન એવું નહીં આવે કે સિમ્પલી આપણે જે સાયન્સ આવતું ને કે ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે તો કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એ આમાં નહીં પૂછાય આમાં તો કોઈ મિસાઇલ વિશે પૂછાશે કોઈ સ્પેસના જે મિશન હોય ચંદ્રયાન હોય કારણ કે અહીંયા શબ્દ છે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે જે ટેકનોલોજી ભારત દેશના વિકાસ માટે કામ કરતી હોય એવી બધી ટેકનોલોજી અહીંયા ભણવાની છે એ સિલેબસમાં આપી જ છે કે સ્પેસ ટેકનોલોજી હોય ઉર્જા હોય ડિફેન્સ ટેકનોલોજી હોય આઈસીટી ઓકે આઈસીટી ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી તો આ બધી જે ટેકનોલોજી છે અહીંયા ભણવાની છે હવે અહીંયા પણ પ્રશ્ન એવો જ પૂછાય કે બ્રહ્મોસ ટુ મિસાઇલ વિશે સત્ય વિધાન શોધીને લખો બ્રહ્મોસ ટુ મિસાઇલ વિશે સત્ય વિધાન શોધીને લખો વિધાન એક એવું હોય વિધાન એક એવું હોય કે આ મિસાઇલ હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ છે વિધાન એક આવું છે પણ હકીકતમાં આ મિસાઇલ બેલેસ્ટિક નથી ક્રૂઝ મિસાઇલ છે કેવી છે ક્રૂઝ મિસાઈલ તો તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અહીંયા એવું નહીં જીપીએસસી પાસ કરવા માટે એવું નથી કે ચાર હજાર મોસ્ટ આઈ એમપીએમસી આ વાંચી નાખો એટલે જીપીએસસી પાસ થાય ક્લાસ થ્રી પાસ નો થવાય ભાઈ મોસ્ટ આઈએમપીએમસી ક્યુ ને બધું ભૂલી જાઓ વન લાઈનર ભૂલી જાઓ કન્ટેન્ટ ક્લિયર હશે તો જ જીપીએસસી પાસ થવાશે સમજાય ક્લાસ થ્રી પણ તો જ પાસ થવાશે પણ અહીંયા તો મારે માત્ર જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓની જ વાત કરવી છે ક્લાસ થ્રીની તો કોઈ વાત જ નથી કરવી ઓકે હવે અહીંયા અર્થતંત્ર વિજ્ઞાન ટેકનોલોજી બ્રહ્મોસ મિસાઇલ બીજું વિધાન એવું હોય કે બ્રહ્મોસ મિસાઇલ એ બ્રહ્મોસ ટુ એ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે ખોટી વાત છે એ બ્રહ્મોસ એક હતી બ્રહ્મોસ એક વિનોદેડ કે નાઇન્ટીન નાઇન્ટી એઇટ ઓગણીસો અઠ્ઠાણું ની અંદર બ્રહ્મોસ એરોસ્પેસ લિમિટેડ જે દિલ્હીની અંદર સ્થાપવામાં આવેલ બ્રહ્મોસ નામ શું કામ રાખ્યું બ્રહ્મપુત્રા નદી ક્યાંની ભારતની અને મોસ્કો રિવર ક્યાંની તો કે રશિયાની આ બંનેનું સંયુક્ત નામ રાખી અને બ્રહ્મોસ મિસાઇલ નામ રાખ્યું અને રશિયાએ આપેલી આ ટેકનોલોજી છે પણ બ્રહ્મોસ ટુ ભારતે સ્વદેશી વિકસાવેલી મિકા મિસાઇલ છે ભારત દેશે સ્વદેશી વિકસાવેલી મિસાઇલ છે તો વિજ્ઞાન ટેકનોલોજીમાં આવા ક્વેશ્ચન આવશે અને મોટા ભાગે આ સાંપ્રત પ્રવાહ સાથે સંકળાયેલું હશે અને અનિલ સર જે છે એ આખા આખા બે ટોપિક લેવાના છે ઇકોનોમિક્સ હોય અને એને પણ બહુ સારો એવો અનુભવ છે ઓકે અહીંયા જે આગળનો જે એક વિષય છે ભૂગોળ જીઓગ્રાફી ભૂગોળ એ પણ કેટલા માર્ક્સનું હશે પચાસ માર્ક્સનું જેની અંદર ભૌતિક ભૂગોળ આવશે ફિઝિકલ જીઓગ્રાફી ભારતનું ભૂગોળ અને ગુજરાતનું ભૂગોળ પણ વધારે શું પૂછાશે ભૌતિક ભૂગોળ અને ભારતનું ભૂગોળ આમાં ભાઈ ગુજરાતનું ભૂગોળ નહીં આવે એક બે માર્ક્સનું માંડ આવે છે બાકી મોટા ભાગનું ભૂગોળ આવશે ભૌતિક ભૂગોળ અહીંયા એવું નહીં પૂછે તાપી નદી ઉપર બંધ કયો છે વોટેવર એ ક્વેશ્ચન ક્લાસ થ્રીમાં આવે જે જીએસએસ બી દ્વારા બિનસચિવાલય ક્લાર્કે એ બધી એક્ઝામ લેવાતી હોય એમાં ગુજરાતનું ભૂગોળ બહુ આવે છે એના માટે બુક પણ છે મંજુલાબેન દવેની વાંચી નાખો એટલે પૂરું થઈ એની બહાર ક્વેશ્ચન નથી આવતા મોટા ભાગે પણ અહીંયા ક્વેશ્ચન આવશે કે નીચે પૈકી કયા કયો મહાસાગરનો પ્રવાહ એ એટલાન્ટિક મહાસાગરમાંથી ઉત્પન્ન થાય છે આવો ક્વેશ્ચન આવશે ઓકે મહાસાગરના પ્રવાહોના પ્રશ્ન આવશે આ પૃથ્વીની આંતરિક રચનાના પ્રશ્ન આવશે એટલે ડીપમાં ભૂગોળ જોવાનું છે પ્રિયંકા મેડમ જે છે પ્રિયંકા સોની મેડમ એ ભૂગોળ અને ઇતિહાસ વિષય જે છે તમને ભણાવવાના છે ઓકે એ વિષય જે છે પ્રિયંકા મેડમ ભણાવવાના છે તો અહીંયા અર્થતંત્ર વિજ્ઞાન ટેકનોલોજી અનિલ સર ભૂગોળ જે છે એ મેં કીધું કે પ્રિયંકા મેડમ ભણાવવાના છે એને પણ બહુ સારો અનુભવ છે અનિલ સરને પણ બહુ બધી પરીક્ષાઓ જીપીએસસીની પાસ કરેલી છે એ પણ બહુ જે છે એ ખૂબ જ અનુભવ ધરાવતા બંને ફેકલ્ટી જે છે એ બહોળો અનુભવ ધરાવે છે ઓકે જીપીએસસીની પર્ટિક્યુલરલી ફિલ્ડમાં એટલે અર્થતંત્ર વિજ્ઞાન ટેકનોલોજી ભૂગોળ અને જે ચોથું જે રામબાની લાજ જે છે જીપીએસસીનું એ છે કરંટ અફેર એટલે કે સાંપ્રત પ્રવાહ આ પણ બહુ એક મહત્ત્વનો ટૉપિક છે તમને અમે અમે જે છે જીપીએસસી ધ્યેય જીપીએસસીની ટીમ મંથલી કરંટ આપશું અને એ લેવલવાળું કરંટ હશે તમે જોજો જ્યારે વિડીયો આવે ત્યારે તમે જોઈ શકો છો એટલે કરંટ રિગાર્ડિંગ આખે આખો જે જીએસટીનો પોર્શન જે છે કરંટ અડધો કરંટનો પોર્શન હું લેવાનો છું અડધો કરંટનો પોર્શન જે છે અનિલ સર પણ લેવાના છે અને કરંટ અમે ડિવાઈડ કરી દીધું છે અલગ અલગ ટોપિક્સને એટલે દર મહિને કરંટના પણ વિડીયો રેગ્યુલર જે છે ચાલુ રહેવાના છે એટલે આખે આખું ટોટલ જીપીએસસી ની પ્રાથમિક પરીક્ષા પાસ કરવા માટે કેટલા વિષયનું જ્ઞાન હોવું જોઈએ ભાઈ આઠ વિષયનું જ્ઞાન હોવું જોઈએ જીપીએસસી ક્લાસ વન ટુ છેલ્લા ત્રણ વર્ષમાં કન્ટિન્યુ ત્રણ વખત લેવા બે હાજર સત્તર માં હતી ત્યારે મેરિટ એટકું તું એકસો તેર કેટલા એ મેરિટ કૂતું ભાઈ ચારસો માંથી એકસો તેર મેરિટ એટકું કેટલા ચારસો માંથી એકસો તેર ને ત્યારે સીટો બહુ વધારે હતી અરાઉન્ડ ત્રણસો ને ત્રીસ સીટો હતી છતાંય મેરિટ કેટલે એકસો તેર સીટ વધારે હતી તો બે હજાર અઢારમાં મેરિટ કેટલા 2018 બે હજાર અઢારમાં મેરિટ અટકે છે એકસો ને વીસ પીટીમાં એકસો વીસ માર્ક્સ હોય તો તમે પાસ થાવ જનરલ કેટેગરીની વાત કરું છું ઓકે મેરિટ હું એ જ વાત કરીશ બે હજાર ઓગણીસમાં મેરિટ અટકે છે એકસો ને ઓગણચાલીસ તમે જો આ સ્પર્ધા કેટલી વધી એકસો તેર એકસો વીસ અને પેપરનું લેવલ બહુ વધ્યું છે પેપરનું લેવલ ડિફિકલ્ટ થયું પણ મેરિટ પણ સાથે સાથે કેવું થયું વધ્યું એટલે ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવી છે કે જીપીએસસીમાં જે પરીક્ષા જે અલગ અલગ જીપીએસસી લેશે તો એનું લેવલ કેવું છે બહુ બધી જાગૃતતા આવી છે વિદ્યાર્થીઓમાં અને બહુ બધી સ્પર્ધા દિન પ્રતિદિન વધી રહી છે આ સ્પર્ધામાં ટકી રહેવા માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે ઓકે તમે કોઈ પણ જગ્યાએથી લઈ શકો એવું નહીં કે તમે ધ્યેય જીપીએસસી કોઈ અન્ય ચેનલ હોય ત્યાંથી પણ લઈ શકો માર્ગદર્શન પણ જરૂરી છે પરીક્ષા પાસ થઈ ગઈ એટલે જીપીએસસી માં બે હાજર સત્તરમાં જીપીએસસી માં મારે એકસો અડસઠ માર્ક હતા પીટીમાં એકસો તેર મેરિટ ઇટકું બે હાજર અઢારમાં એકસો ચોર્યાસી માર્ક હતા અને આ વખતે બે ની માં એકસો પંચાણું માર્ક હતા પણ અહીંયા હું આના માર્ક્સના બેઝ ઉપર હું જે છે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બનતો નથી આ તો સ્ક્રીનિંગ ટેસ્ટ છે કેવી છે ટેસ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ સારો સારો માલ વિનેશ એટલે પીટી કોઈએ પાસ કરી તો પીટી પછી પણ એક પરીક્ષા આવશે અને એ પરીક્ષા કઈ છે ભાઈ એ પરીક્ષા છે મુખ્ય પરીક્ષા કઈ પરીક્ષા આવશે પીટીમાં જે વ્યક્તિ પાસ થશે એને મુખ્ય પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવશે એટલે પછીનો રોડ આપણો કયો છે મેઇન્સ એક્ઝામ

મેન્સ આપવા માટે કેના આપવા માટે મેન્સ આપવા માટે ઘણા પ્રશ્ન થાય મેન્સ માટે કેટલા લે જો સમજાવી દો બધામાં પીઆઈમાં પણ મેન્સ આવે ડીવાયએસઓમાં પણ મેઇન્સ આવે ઓકે એસટીઆઈમાં પણ મેઇન્સ આવે અને જીપીએસસી ક્લાસ વન ટુમાં પણ મેન્સ આવી જાય ઓકે જીપીએસસી ક્લાસ વન ટુમાં પણ મેન્સ આવે હું જો જીપીએસસી ક્લાસ વન ટુમાં પીટી કેટલા માર્ક્સની હતી ચારસો માર્ક્સની કેટલા માર્ક્સની અને સબ્જેક્ટ કેટલા હતા આઠ જ સબ્જેક્ટ છે પણ અહીંયા એસટીઆઈ અને માં જીપીએસસી પીટી કેટલા માર્ક્સની લેશે માત્ર બસ્સો માર્ક્સની કેટલા માર્ક્સની બસ્સો માર્ક્સની પેપર પણ કેટલું હશે એક જ પીઆઈમાં કેટલા માર્ક્સની પીટી હોય ત્રણસો માર્ક્સની કેટલા માર્ક્સની ત્રણસો માર્ક્સની પેપર કેટલું હશે એક જ હશે ત્રણસો માર્ક્સમાં ત્રણસો પ્રશ્નમાં કલાક કેટલી આપશે ત્રણ કલાક કેટલી કલાક ત્રણ કલાક અહીંયા બસ્સો પ્રશ્નમાં કેટલી કલાક આપશે બે કલાક એટલે પીટી અહીંયા ચારસો માર્ક્સની બે પેપર હશે જીપીએસસી ક્લાસ વન ટુમાં એસટી અને ડીવાય એસ એક જ પેપર હશે અને એ છે જીએસ માત્ર સામાન્ય અભ્યાસ પણ વિષય કેટલા આવશે વિષય વિષય જે જીપીએસસી ક્લાસ વન ટુમાં આઠ વિષય આવે છે કયા કયા ફરી વખત ઇતિહાસ સાંસ્કૃતિક વારસો બંધારણ મેથ્સ રીઝનિંગ અર્થતંત્ર ત્યારબાદ ભૂગોળ વિજ્ઞાન ટેકનોલોજી અને સાંપ્રત પ્રવાહ આ આઠ વિષય જો તમારા સારામાં સારા હશે તો ગેરંટી મારીને કહું છું પીટી પાસ થશે પણ પીટી પાસ થઈ ગયા એટલે રાજા નહીં

પણ ભાઈ પીઆઈ પાસ કરવી હેલી નથી હું બે વખત પીઆઈની પીટી પાસ છું પણ રનિંગ નથી થતું એમાં તમારે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં પૂરું કરવાનું હોય એટલે વધારે બોલાવે છે એમાં જ બહુ બધા તો નીકળી જાય ને અડધા અડધા તો એમાં નીકળી જાય છે રનિંગમાં કારણ કે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં પૂરું કરવાનું પછી મેન્સ લખવાની છે એટલે પીઆઈની મેઇન્સ લખવી ઇઝી નથી એટલે એમાં વધારે લોકો બોલાવે વીસ ગણા અહીંયા કેટલા છે છ ગણા શું કામ કારણ કે અહીંયા મૌખિક પરીક્ષા છેલ્લી છે મૌખિક પરીક્ષા પછી કોઈ ઇન્ટરવ્યૂ નથી કેની અંદર ડીવાયએસઓ અને એસટીઆઈની અંદર કોઈ ઇન્ટરવ્યુ જેવી સિસ્ટમ નથી પછી તમારું મેરિટ બને અને મેરિટમાં જો સિલેક્ટ થઈ ગયા એટલે જીપીએસસીમાં ડોક્યુમેન્ટ જમા કરાવી અને જે તે ડિપાર્ટમેન્ટમાં તમારે પ્રોબેશનમાં સર્વિસમાં જવાનું થતું હોય છે કેની અંદર એસટીઆઈ અને ડીવાયએસઓની અંદર હવે ઘણા મિત્રો પ્રશ્ન થાય ભાઈ મુખ્ય પરીક્ષામાં શું આવે મુખ્ય પરીક્ષાની અંદર કયા કયા વિષય આવે આ તો આપણે વાત કરી પ્રાથમિક પરીક્ષામાંથી મુખ્ય પરીક્ષામાં કઈ રીતે આવું બે લાખમાંથી હવે સપોઝ એટ અહીંયા સીટ કેટલી છે બસો તો પંદર ગણા લીધા તો મેઇન્સ પરીક્ષા આવે કેટલા આપશે ત્રણ હજાર જણા કેટલા આપશે ત્રણ હજાર તો જો કેટલો ચાયણો મારી દીધો બે લાખમાંથી ત્રણ હજાર ને મેઇન્સ લખવાની એટલે મહત્વપૂર્ણ શું છે પીટી પીટી એટલી મહત્વપૂર્ણ છે મેઈન્સ લખવા માટે પણ પીટીના માર્ક્સ તમારા ફાઇનલ સિલેક્શનમાં ગણાતા નથી ઓકે પીટીના માર્ક્સ જે છે એ ફાઇનલ સિલેક્શનમાં નહીં ગણાય

જીએસ થ્રી નિબંધ જીએસ ટુ ના એકસો પચાસ જીએસ ત્રણ ના એકસો પચાસ નિબંધના પણ એકસો ને પચાસ બાકી બે વિષય કયા આવે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા જો ભાષા બહુ મહત્વની છે ભાઈ

સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓકે એક વિષય કયો આવશે ઇતિહાસ બીજો કયો આવશે કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો ત્રીજો વિષય આવશે 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 કયો તો માં ત્રણ ઇતિહાસ કલ્ચર અને ભૂગોળ કઈ રીતે લખવાનો કઈ રીતે બસો શબ્દમાં લખવાનો કેટલા શબ્દોમાં બસો શબ્દમાં જવાબ લખવાનો પ્રશ્ન કેટલા હોય સાહેબ પંદર પ્રશ્નો હોય કેટલા પ્રશ્નો હશે આવનારા સમયમાં પંદર પ્રશ્નો હોય પંદર પ્રશ્નોનો જવાબ બસો શબ્દમાં લખવાનો થાય એટલે ટોટલ શબ્દો ત્રણ કલાકમાં કેટલા લખવાના થાય પંદર ગુણ્યા બસો કરો ત્રણ હજાર શબ્દો લખવાના થાય કેટલા શબ્દો લખવાનો થાય ત્રણ હજાર શબ્દો એટલે અઘરું છે પ્રેક્ટિસ નહીં કરો તો લખાશે નહીં એટલે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ અને એનાલિટિકલ પ્રશ્નો હશે કેવા પ્રશ્નો પૂછાય એ હું આગળ ચર્ચા કરીશ જીપીએસસી ચેનલમાં ઓકે તો આ ત્રણેય વિષય તમે પીટીમાં પણ ભણી ગયા હતા પણ હવે તમારે અહીંયા લખવાનું છે આન્સર રાઇટિંગ કરવાનું છે જીએસ ટુમાં કયા કયા વિષય આવશે

અહીંયા તમને આરટીઆઈ ના પૂછશે આરટીઆઈ સેકન્ડ રિપોર્ટ તો જીએસ ટુમાં તમારે નવા બે વિષય ભણવાના નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ જે ગેમ ચેન્જર હશે ભાઈ જીએસ થ્રી ઓકે હવે આપણે આગળ વાત કરીએ જીએસ થ્રીમાં શું હોય ઓકે જીએસ થ્રી જે છે આ તો બેઝિક સમજાઈ ગયું તમને હવે જીએસ થ્રીમાં શું છે તો મુખ્ય પરીક્ષામાં જે જીએસ થ્રી જે છે ઓકે જે જીએસ થ્રી જે છે એ જીએસ થ્રીની અંદર ત્રણ વિષય આવશે કયા કયા ભાઈ આવશે અર્થતંત્ર વિજ્ઞાન ટેકનોલોજી એટલે કેવાશે ઘણા પ્રશ્ન થાય પેજ કોરા કોરા પેજ હશે કેવા પેજ હશે કોરા એટલે પ્રેક્ટિસ કરશો તો જ આન્સર રાઇટિંગ થશે અર્થતંત્ર વિજ્ઞાન ટેકનોલોજી અને સાંપ્રત પ્રવાહ એટલે કે કરંટ અફેર રોજ જે ઘટના બનતી હોય એને સાંકળવાની સપોઝ દેટ ભારત દેશે આવનારા સમયમાં ગગનયાન છોડી દીધું તો ગગનયાનનો કોઈ ક્વેશ્ચન પૂછી નાખે બ્રહ્મોસ મિસાઇલનું કઈ પરીક્ષણ કર્યું તો એ પૂછી નાખે ઓકે તો અર્થતંત્ર વિજ્ઞાન ટેકનોલોજી પ્રવાહ જીએસ થ્રી તો આનું વેઇટેજ કેટલું થયું ચારસો પચાસ માર્ક્સનું કલાક કેટલી હશે ત્રણ કલાક એક વિષય લખવાની એક વિષય જીએસ થ્રીનું પેપર હોય ત્રણ કલાક આપે જીએસ ટુ નું પેપર હોય તો ત્રણ કલાક આપે જીએસ વન નું પેપર હોય તો ત્રણ કલાક આપે ઓકે બીજું પેપર છે નિબંધ પેપર છે ભાઈ નિબંધ નિબંધના પેપરમાં નિબંધના પેપરમાં ટોટલ નિબંધના પેપરમાં ત્રણ નિબંધ લખવાના થશે ઓપ્શન કે ત્રણમાંથી કોઈ બી એક લખો ત્રણમાંથી કોઈ બી એક લખો લખો ત્રણમાંથી કોઈ બી એક એક નિબંધના માર્ક્સ હોય પચાસ એટલે ટોટલ પેપર કેટલા માર્કસ થયું ભાઈ પચાસ ગુણ્યા ત્રણ દોઢસો માર્ક્સનું પેપર થશે નિબંધનું એસેનું જીપી દાસા સાહેબ જ્યારે ચેરમેન આવ્યા પછીથી એને આખી પેટર્ન બદલાય

સ્નાતક કક્ષાના છે ગુજરાતીમાં કેવું હોય તો સ્નાતક કક્ષાના જ્યારે અંગ્રેજી અને ગુજરાતીનું જે ભાષાનું પેપર જે છે એ પેપર ઉચ્ચ માધ્યમિક સ્તરના એટલે કે અગિયાર બારના સ્તરના હોય તમારું વ્યવસ્થિત તમે લખી શકતા હોય તો તમે પાસ થાવ હું લાસ્ટ જીપીએસસીમાં એક વિષયના લીધે રહી ગયો અંગ્રેજી મારે ઇન્ટરવ્યુ પણ હતું પણ અંગ્રેજીમાં એકસો પચાસમાંથી ખાલી સુડતાલીસ માર્ક્સ આવ્યા એટલે જે લોકોનું અંગ્રેજી બહુ વીક હોય એ લોકોએ અંગ્રેજી અને ગુજરાતીમાં બહુ સારી મારા એસએમાં ચોર્યાસી માર્ક હતા બીજા અલગ અલગ વિષયમાં બહુ સારા માર્ક્સ હતા પણ ઇંગ્લિશ અને ગુજરાતી ગુજરાતીમાં પણ સાઠ માર્ક્સ જ હતા તો ઇંગ્લિશ અને ગુજરાતી ગેમ ચેન્જર્સ આના પણ કેટલા કેટલા માર્ક્સ હોય એકસો પચાસ એકસો પચાસ એટલે તમે જુઓ ટોટલ કેટલા માર્ક્સ થયા તો કે નવસો માર્ક્સ કેટલા માર્ક્સ થાય છે નવસો માર્ક્સ એકસો પચાસ માર્ક્સના ટોટલ છ પેપર થયા એટલે નવસો માર્ક થયા હવે ઇન્ટરવ્યુમાં કેટલા લેવાના મુખ્ય પરીક્ષા તો આનો વહી ગઈ મુખ્ય પરીક્ષામાં જે લોકોને સારા માર્ક્સ આવ્યા હોય એ લોકોને પછી કેમાં બોલાવશે ઇન્ટરવ્યુમાં ક્યાં બોલાવશે ભાઈ ઇન્ટરવ્યુમાં હવે આપણે જોઈએ ઇન્ટરવ્યુ પછીનો માર્ગ પછીનો રોડ મેપ કયો છે તો પછીનો છે મૌખિક પરીક્ષા મૌખિક પરીક્ષાને આપણે શું કહીએ ઇન્ટરવ્યુ શું કહીએ છીએ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ કેટલા માર્કસનું હોય સો માર્ક્સનું પણ ઇન્ટરવ્યુમાં કેટલા લોકોને બોલાવે જે બસો છ સીટ છે ટોટલ તો બસોના ત્રણ ગણા ઇન્ટરવ્યુમાં કેટલા ગણા બોલાવે ત્રણ ગણા બાકી બધાને શું કરે રિજેક્ટ આખું પીડીએફ બાર આવે તો જે લોકોને વધારે માર્ક્સ હોય એ આવશે તો બસો ગીણા ત્રણ એટલે ટોટલ છસો સાતસો જણાને ઇન્ટરવ્યુમાં આ લોકો જીપીએસસીની જે જીપીએસસી આયોગ જે છે એ બોલાવશે મૌખિક કસોટી માટે તો આ સાતસો લોકો જે છે આમાં રિઝર્વેશન ને બધું હશે ઓકે એ રીતે હું કહું છું સાતસો જણાને સપોઝેટ બોલાવ્યો વધારે પણ બોલાવી શકે ઓકે એ આખે આખું અનામતના જે ધોરણો એ પ્રમાણે લોકો બોલાવતા હોય છે તો સાતસો જણાને સપોઝ ડેટ બોલાવ્યા હવે ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા હોય સો માર્ક્સ હોય કેટલા હોય સો માર્ક્સ ઇન્ટરવ્યુના માર્ક્સ કેટલા હોય સો નવસો માર્ક્સ કેના હોય મુખ્ય પરીક્ષાના કેટલા હોય નવસો માર્ક્સ હોય મુખ્ય પરીક્ષાના આ નવસો વત્તા સો સપોઝ દેટ આ નવસો માંથી મારે ચારસો પચાસ આવ્યા અને ઇન્ટરવ્યુમાં સો માંથી મારે ત્રીસ માર્ક્સ જ આવ્યા તો મારો ટોટલ કેટલો થયો ચારસો કોઈ મારો મિત્ર છે એને અહીંયા મુખ્ય પરીક્ષામાં ચારસો ને ત્રીસ આવ્યા પણ ઇન્ટરવ્યુમાં સાઠ માર્ક આવ્યા તો ટોટલ કેટલો થઈ ગયો ચારસો નેવું તો એ ડેપ્યુટી કલેક્ટરની સીટ પહેલાં કોને મળે ચારસો નેવું માર્ક્સ વાળા મને મળે ને એટલે ઇન્ટરવ્યૂ પણ સારું એવું મેટર કરે છે ઇન્ટરવ્યૂ પણ સારું એવું મેટર કરે છે ઘણા લોકો એવા છે એક મારા જ મિત્ર છે ઓકે તો એ વ્યક્તિને મૌખિકમાં ચારસો ને તેતાલીસ માર્ક્સ લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં પણ ઇન્ટરવ્યૂમાં કેટલા એવા છત્રીસ માર્ક્સ તો એ વ્યક્તિને ડેપ્યુટી કલેક્ટરની સીટ મળતી નથી બીજા એક મિત્ર છે એને મૌખિકમાં કાંઈક ચારસો અઠાવીસ છે પણ ઇન્ટરવ્યૂમાં કેટલા આવી ગયા એકસઠ માર્ક આવી ગયા તેનો રેન્ક પણ આગળ આવી ગયો અને એ વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટર છે જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં એને સીટ મળી જાય તો મેરિટ રેન્કમાં નામ લાવવા માટે ઇન્ટરવ્યુ જે છે મહત્વપૂર્ણ ભાગ ભજવશે ઓકે એટલે ઇન્ટરવ્યુના સો માર્ક્સ અને નવસો માર્ક્સ આના પીટીના કોઈ માર્ક્સ ફાઈનલ સિલેક્શનમાં ગણાતા નથી ફાઈનલ સિલેક્શનમાં પીટીના કોઈ માર્ક્સ ગણાશે નહીં હવે મૌખિક પરીક્ષા પૂરી થાય ઇન્ટરવ્યૂ લઈ લીધું પછીના સમયમાં થોડાક જ દિવસોમાં જે લોકો સિલેક્ટ થયા હોય એનું લિસ્ટ આવે અને જે લોકો સિલેક્ટ નથી થયા એનું પણ અનસક્સેસફુલ કેન્ડિડેટનું પણ નામ આવે મારું નામ અનસક્સેસફુલ કેન્ડિડેટમાં ઇન્ટરવ્યૂ પછી આવેલ આશા હોય કે પાસ થશે પણ નથી થયા પણ પ્રયાસ આગળ આપણે ચાલુ રાખવાનો ઓકે ડાયરેક્ટ પછી મોદી સાહેબ અથવા રૂપાણી સાહેબ હોય આ તો આઈએસવાળાનો ફોટો મળ્યો એટલે મોદી સાહેબ તમને બોલાવે બાકી આપણે જે સંવેદનશીલ જે રૂપાણી સાહેબ છે એ તમને બોલાવશે તમારી સાથે બેઠક કરશે કેમ છો ભાઈ બધા મજામાં પાસ થઈ ગયા છો બધા તમને સારી રીતે જોશે ભાઈ આ તો અધિકારીશ એક સ્ટેટસ વાળી જોબ છે પણ હા આપણે એ નથી ભૂલવાનું આપણે અધિકારી નથી આપણે લોકસેવક જોઈએ જ આપણો ઉદ્દેશ હોવો જોઈએ તો અહીંયા પેટર્ન આપણે આખી જોઈએ પરીક્ષા પદ્ધતિ પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષા રહેશે પછી મૌખિક કસોટી રહેશે અને પછી તમારું ફાઇનલ સિલેક્શન થયું કે ના થયું એ આ બંનેના ટોટલ ઉપર આધાર રાખશે એટલે વધારે મહત્વનું શું છે આમાં ફાઇનલ સિલેક્શનમાં સિલેક્ટ થવા પ્રાથમિક પરીક્ષા તો ક્વોલિફાઈંગ છે મુખ્ય અને મૌખિક કસોટી જે છે મહત્વની છે કેના માટે મેરિટ રેન્ક માટે પણ મુખ્ય પરીક્ષા લખવા માટે શું જરૂરી છે બે લાખમાંથી માત્ર લેશે કેટલા ત્રણ ત્રણ હજાર તો પહેલાં તમારે પ્રાથમિક પરીક્ષા પાસ કરવી પડશે અને પ્રાથમિક પરીક્ષામાં આઠ વિષય આવે છે એ પણ આપણે ચર્ચા કરી મુખ્ય પરીક્ષામાં નવ વિષય આવે છે એ પણ ચર્ચા કરી પણ બીજા એક્સ્ટ્રા વિષય કયા આવ્યા ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા અને નિબંધ આ તો માત્ર કેમાં આવે જીપીએસસી ક્લાસ વન ટુની મીન્સમાં કેની મીન્સમાં

લખવાનું તમને કહેશે કેટલા શબ્દોમાં લખો તો જીએસ વન જીએસ ટુ ત્યારબાદ અંગ્રેજી ભાષાના કેટલા માર્ક્સ છે ભાઈ તો કે અંગ્રેજી ભાષાના માર્ક્સ હશે સો ગુજરાતી ભાષાના માર્ક્સ શું કેટલા હશે તો ગુજરાતી ભાષાના માર્ક્સ પણ હશે સો અને ચારસો માંથી તમારું મેરિટ બને ચારસો માંથી તમારું મેરિટ બનશે ઓકે આમાં કોઈ ઇન્ટરવ્યુ આવતું નથી યાદ રાખજો ડીવાય એસ ઓઇમાં કોઈ ઇન્ટરવ્યુ નહીં ચારસો માંથી જેને વધારે માર્ક્સ હશે એનું શું થશે સિલેક્શન એક રેક સેકન્ડ થર્ડ ફોર્થ આ રીતે મેરિટ લિસ્ટ બહાર પાડશે અને સિલેક્ટ ડાયરેક્ટલી થઈ જશું પણ પીઆઈની પરીક્ષામાં પીઆઈની પરીક્ષામાં મુખ્ય પરીક્ષા પણ રહેશે એમાં પણ એસે નહીં આવે પીઆઈની પરીક્ષાની વાત કરી દો સાથે સાથે પીઆઈની જે પરીક્ષા રહેશે પીઆઈની એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ સ્ટાર અહીંયા ખભે લગાડવા છે કોઈ તો પીઆઈની પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષામાં સપોઝ એક હું બે વખત પાસ થઈ ગયો પણ મુખ્ય પરીક્ષામાં અહીંયા આ રોડે મારે પહોંચતા પહોંચતા દોડવું પડે રનિંગ કરવું પડે પચીસ મિનિટમાં પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર તો હું શું લખવા ક્વોલિફાય થવું મેન્સ મેન્સમાં પીઆઈની મેન્સમાં તો કે એ જ સબ્જેક્ટ જીએસ વન જીએસ ટુ અને ગુજરાતી અને અંગ્રેજી અહીંયા માર્ક્સ વધારે છે ડીવાય એસઓમાં માર્ક્સ કેટલા હતા બસો જીપીએસસી ક્લાસ વન ટુમાં દોઢસો દોઢસો અહીંયા તો બસો માર્ક લાંબા થઈ જાય ભાઈ પેપર લખતા લખતા બસો માર્ક્સ નું પેપર ત્રણ કલાકમાં લખવાનું માર્ક્સ માર્ક્સ અને પ્રશ્ન કેટલા તો કે પ્રશ્ન કેટલા શબ્દોમાં બસો શબ્દોમાં ટોટલ શબ્દો કેટલા થયા ચાર હજાર શબ્દ ચાર હજાર શબ્દ ત્રણ કલાકમાં લખવાના જો કેટલા શબ્દ લખવાના થાય પીઆઈ સહેલું નથી ભાઈ અઘરું છે ટપ છે તમે જો વીસ ક્વેશ્ચન લખવાના થાય જીએસ ટુમાં પણ એ રીતે વીસ પ્રશ્નો હશે એક પ્રશ્નનો માર્ક્સ માર્કસ એટલે માર્ક થઈ ગયા શબ્દો એક પ્રશ્નનો જવાબ કેટલા શબ્દોમાં લખવાનો બસો શબ્દોમાં ચાર હજાર શબ્દો અંગ્રેજી ગુજરાતી આના પણ અલગ અલગ ફોર્મેટ હોય ગુજરાતી અંગ્રેજીમાં શું હોય ફોર્મેટ લખવાનું હોય પ્રેસ રિલીઝ હોય નિબંધ હોય ગુજરાતીમાં વિચાર વિસ્તાર હોય અખબારી યાદી લખવાની આવે પત્ર લેખન આવે આવું બધું આવે એ આખે આખું ફોર્મેટ આપણે ડિટેલમાં પછી ડિસ્કસ કરશું અત્યારે કોઈની ડિસ્કશન કરવાની નથી અત્યારે તો હું તમને પદ્ધતિ સમજાવું છું કે પદ્ધતિ શું છે પીઆઈમાં આઠસો માર્ક્સ આ થઈ ગયું અને પીઆઈમાં પણ મૌખિક કસોટી રહેશે યાદ રાખવાનું છે કે આ માર્ગે મૌખિક કસોટી રહેશે સો માર્ક્સની આઠસો માર્ક્સનું લેખિત થઈ ગયું સો માર્ક્સ આમાંથી શું બને મેરિટ લિસ્ટ બનશે પ્રાથમિક પરીક્ષાનું કોઈ મહત્વ નથી ડીવાયસો મે પ્રાથમિક પરીક્ષા મેરિટ માટે મહત્વ નથી મહત્વ મેરિટ માટે કેનું રહેશે મુખ્ય પરીક્ષાનું ડીવાયસુ સપોઝ ધેટ ત્રણ લાખ લોકોએ ફોર્મ ભેર્યા હોય તો ટોટલ ડીવાયસોની પાંચ બસો જગ્યા હોય તો બસો ગુણા છ એટલે બારસો લોકોને જ મેન્સ લખવાની થાય સમજુ કેટલું ઘટી જાય છે મેન્સ લખવાનું ક્લાસ થ્રીમાં જે પાસ થઈ ગયો હોય એની ઈચ્છા શું હોય તલાટીમાં કોઈ પાસ થયું તો હવે એની ઈચ્છા શું હોય નાયબ મામલતદાર બનવું તો એ લોકો પણ અહીંયા કોમ્પિટિશનમાં આવશે કોઈ ગ્રેજ્યુએટ થયેલો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ રહેશે જેને નોકરી નથી મળતી ઘણા લોકો એવા જેને જોબ નથી પણ મળતી તો એ લોકો પણ શું ટ્રાય કરશે ગવર્મેન્ટ જોબની ટ્રાય કરશે એન્જિનિયરો બહુ આવ્યા છે કોન્સ્ટેબલમાં બધે અત્યારે એન્જિનિયરો છે તો હવે એની ઈચ્છા શું હોય કે ભાઈ જીપીએસસી ક્લાસ વન ટુ પીઆઈ ઓકે આ પ્રકારની નોકરીઓ પાસ કરીએ આ પ્રકારની જોબ પાસ આપણે લઈએ તો અહીંયા હું તમને સ્પષ્ટપણે મેં આખે આખી પદ્ધતિ પણ સમજાવી દીધી કે જીપીએસસીનો રોડ મેપ આ છે જીપીએસસીનો રોડ મેપ આ છે આખે આખો રોડ મેપ તમને ક્લિયર જીપીએસસીનો હવે થઈ ગયો છે પરીક્ષાની પદ્ધતિ પ્રાથમિક પરીક્ષામાં શું હોય મુખ્ય પરીક્ષામાં શું હોય મૌખિક પરીક્ષામાં શું હોય અને પછી તમને વિજયભાઈ સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળશે તો એટલું ટિપિકલ છે ડિફિકલ્ટ છે પરંતુ વિદ્યાર્થીઓ ઇમ્પોસિબલ નથી અટલજીની એક પંક્તિથી આખા આખા લેક્ચરની પૂર્ણાહુતિ કરીશ તૂટે હુએ સપનો કી તૂટે હુએ સપનો કી સુને કોને સિસકી અંતર કો ચીર વ્યથા પલકો પર ઠીઠકી હાર નહીં માનુંગા રાર નહીં ઠાનુગા કાલ કે કપાલ પે લિખતા મિટાતા હું ગીત નયા ગાતા હું ગીત નયા ગાતા હો તો વિદ્યાર્થીઓ નવી શરૂઆત કરવાની છે નવા ઉમંગ સાથે નવા ઉત્સાહ સાથે અહીંયા હું આ લેક્ચર પૂર્ણ કરું છું બધાને જય ભારત જય હિન્દ